श्री स्वामी नारायण भगवान नी जय। अक्षर पुरुषोत्तम महाराज नी जय। गुणातीतानंद स्वामी महाराज नी जय। भगत जी महाराज नी जय। शास्त्री जी महाराज नी जय। योगी जी महाराज नी जय। गुरुवरी प्रमुख स्वामी महाराज नी जय। गुरुवरी प्रमुख स्वामी महाराज नी जय। श्रीमद भगवद गीता ना आधारे अक्षर पुरुषोत्तम सिद्धांत नो विचार आज करवा माटे प्रयत्न करिए छे। श्रीमद भगवद गीता केवल भारत वर्ष में ज नहीं परंतु विश्व में श्रेष्ठ ग्रंथों में स्थान पामी चुक्यो छे। आपणे जाणीए छीए के भारतवर्षनी प्राचीन परंपरा में जे त्रण मुख्य ग्रंथ मानवामां आवे छे जेने प्रस्थान त्रयी कहेवामां आवे छे ए प्रस्थान त्रयीना त्रण ग्रंथोमांनो एक ग्रंथ पण श्रीमद भगवद गीता छे। उपनिषद, ब्रह्मसूत्र अने भगवद गीता आ त्रण ग्रंथोने प्रस्थान त्रयी कहेवामां आवे छे। शा माटे भगवद गीता आटली बधी प्रसिद्धि पामी चूकी छे एनु कारण एटलू ज छे के आ ग्रंथनुं जे रहस्य छे એ પ્રત્યેક વ્યક્તિને આત્યંતિક સુખ તરફ લઈ જાય છે, જીવતા મુક્તિનો અહેસાસ કરાવે છે અને દેહ મૂક્યા પછી પણ ભગવાનના ધામ સુધી પહોંચાડે એવી વિદ્યા ભગવદ્ ગીતામાં છે। ઉપનિષદોનો જે મુખ્ય વિષય છે બ્રહ્મ વિદ્યા, એ જ વિષયનું સ્પષ્ટીકરણ શ્રીમદ ભગવદ ગીતામાં થયું છે। આપ જોશો કે ભગવદ ગીતાનો કોઈ પણ અધ્યાય પૂરો થાય ત્યારે એક સમાપ્તિ સૂચક, અધ્યાય સમાપ્તિ સૂચક સંકલ્પ આવે। અધ્યાય પૂરો થાય ત્યારે એમાં શબ્દો એવા વપરાય છે, દાખલા તરીકે પહેલો અધ્યાય પૂરો થાય એટલે ગીતામાં એવું વાક્ય વંચાય, इति श्रीमद भगवद गीतासु उपनिषत्सु ब्रह्म विद्यायां योग शास्त्रे श्रीकृष्ण अर्जुन संवादे अर्जुन विषाद योगो नाम प्रथमोध्याय। आवुं छेल्ले आवे, अध्याय पूरुं थाय, दरेक अध्यायना अंतमां आवे। ए वाक्यमां गीतानो मुख्य विषय कयो छे एनुं प्रतिपादन थयुं छे। इति श्रीमद भगवद गीतासु आ प्रमाणे भगवद गीतामां, हवे भगवद गीता ने केवा शब्दों लखवामां आवे छे गीता माटे, उपनिषत्सु भगवद गीता पोते ज उपनिषद छे, एटले उपनिषद नो दरज्जो गीता ने आपवामां आवे छे। केम आवुं केम? उपनिषदो तो प्राचीन छे, अपौरुषेय छे, अनादि छे, अने श्रीमद भगवद गीता व्यासजीए रची छे, एमां इतिहास लखायो छे। तो पण भगवद गीताने उपनिषद केम कहेवामां आवे छे एनुं कारण एटलुं छे के उपनिषदना मुख्य विषयनुं निरूपण भगवद गीता करे छे। उपनिषदनो मुख्य विषय छे ब्रह्म विद्या। गईकाले थोड़ीक वात आपणे करी हती ब्रह्म विद्यानी, जे विद्या ब्रह्मनुं निरूपण करे। बे प्रकारना ब्रह्म छे, एक अक्षर ब्रह्म अने एक परब्रह्म। એ બંને પ્રકારના બ્રહ્મનું જે નિરૂપણ કરે એને બ્રહ્મ વિદ્યા કહેવામાં આવે છે, એટલે એ બ્રહ્મ વિદ્યા ઉપનિષદમાં નિરૂપિત થઈ છે, એનું સ્પષ્ટીકરણ ગીતામાં થયું છે, એટલે ગીતાને પણ સાક્ષાત બ્રહ્મ વિદ્યા કહે છે। ઇતિ શ્રીમદ ભગવદ ગીતાસુ ઉપનિષદસુ બ્રહ્મ વિદ્યાયામ। પછી ભગવદ ગીતા માટે ત્રીજો શબ્દ ત્યાં વાપરવામાં આવે છે, યોગ શાસ્ત્રે। ભગવદ ગીતા યોગ શાસ્ત્ર છે। યોગ એટલે સંબંધ, સંયોગ। એમાંથી ગુજરાતીમાં એક શબ્દ આવ્યો યોગ ઉપરથી, જોગ, અને એની ઉપરથી હજુ કરપ્શન થયું એટલે ત્રીજો શબ્દ આવ્યો, જોડાણ।
જોડાણ જોગ અને યોગ. શ્રીમદ ભગવદ્ ગીતા જોડાણનું શાસ્ત્ર છે, કોકની સાથે જોડાવાનું શાસ્ત્ર છે. યોગી એટલે ક્યાંક જોડાયેલ વ્યક્તિ. ભગવદ્ ગીતા યોગ શાસ્ત્ર છે એટલે કે ભગવદ્ ગીતા પ્રત્યેક વ્યક્તિને પરમાત્મા સાથે જોડી આપે છે. વિશેષતા શું છે શ્રીમદ ભગવદ્ ગીતાની? ઉપનિષદ વગેરે શાસ્ત્રોમાં જે ભગવાનનો મહિમા ગવાયો છે એ પરોક્ષપણે છે. એ પરમાત્માનું નિરૂપણ શ્રીમદ ભગવદ્ ગીતા પ્રત્યક્ષપણે કરે છે. દાખલા તરીકે ઉપનિષદમાં આ સૃષ્ટિના કર્તા કોણ, એની સરસ ચર્ચાઓ લગભગ દરેક ઉપનિષદમાં આવે છે. યતો વા ઇમાની ભૂતાની જાયંતે યે ન જાતાની જીવંતી યત અભિસંવિશંતી તત બ્રહ્મ. તૈતરીય ઉપનિષદ. જેમાંથી યતો વા ઇમાની ભૂતાની જાયંતે, જેમાંથી આ સૃષ્ટિની ઉત્પત્તિ થાય, યે ન જાતાની જીવંતી, અને ઉત્પત્તિ થયા પછી બધું ટકી રહેશે અને જયારે પ્રલયકાળ આવે ત્યારે બધું જેમાં સમાઈ જાય એને ભગવાન કહેવાય. પણ એ ભગવાન કોણ એનું નામ ઉપનિષદમાં ન હોય. શ્રીમદ ભગવદ્ ગીતા એ સ્પષ્ટીકરણ કરે છે એ વખતે જે ભગવાન પ્રગટ હતા એની સામે નિર્દેશ છે. એટલે ઉપનિષદ વગેરે શાસ્ત્રોમાં પરોક્ષપણે ગવાયેલા પરમાત્માના મહિમાનો પ્રત્યક્ષ નિર્દેશ શ્રીમદ ભગવદ્ ગીતામાં છે. આ ગીતાની વિશેષતા થઈ. યોગશાસ્ત્રનો બીજો એક અર્થ એવો છે, યોગ, યોગ દર્શન જેમાંથી બન્યું, પતંજલિ ઋષિએ એના સૂત્રો બનાવ્યા છે, એમાં યોગનું લક્ષણ લખ્યું છે, યોગશ ચિત્ત વૃત્તિ નિરોધઃ. યોગ એટલે ચિત્તની વૃત્તિઓને સંકેલીને એક જગ્યા ઉપર સ્થિર કરવી, જેને આપણે ધ્યાન પણ કહીએ છીએ, મેડિટેશન. તો યોગ એટલે શું છે કે આપણા ચિત્તની વૃત્તિઓ જે વેરાયેલી છે ઘણા બધા વિષયોમાં, પંચ વિષયની અંદર, જગતના પદાર્થોની અંદર, મહત્વાકાંક્ષાઓમાં, વ્યક્તિગત વિચારોમાં, આપણે સતત જો આપણે બીજા જ વિચારોમાં રાચેલા હોઈએ છીએ, ત્યાંથી એ વિચારોને પહેલા આવે કોન્સન્ટ્રેશન, ભેગી કરીએ છીએ, એક જગ્યા ઉપર લગાડીએ છીએ, અને પછી આવે મેડિટેશન, એટલે પછી ધ્યાન કરીએ છીએ ભગવાનની મૂર્તિનું, પ્રત્યક્ષ ભગવાનની મૂર્તિનું. તો યોગનો બીજો અર્થ એવો થાય છે કે જે ભગવાન મારી સામે નયન ગોચર છે એ સ્વરૂપની અંદર પોતાના ચિત્તની વૃત્તિને સ્થિર કરવી, જે અર્જુન પાસે ભગવાને કરાવ્યું છે. આ ગીતાના મુખ્ય વિષયોની વાત કરી. થોડો ગીતાનો પરિચય વિશેષ પ્રાપ્ત કરીએ. શ્રીમદ ભગવદ્ ગીતા 700 શ્લોકોની બનેલી છે અને આ 700 શ્લોકોને 18 અધ્યાયમાં વહેંચવામાં આવ્યા છે. એ 700 શ્લોકોમાં પણ ઊંડા ઉતરીએ તો 700માંથી કેવળ એક શ્લોક ધૃતરાષ્ટ્રના મુખે બોલાયો છે. આ બહુ નવાઈ લાગે એવી વાત છે. પાછી આમ નામ છે ભગવદ્ ગીતા, એટલે કોઈ નવો વ્યક્તિ હોય અને એને ઈચ્છા થાય કે આ તો ભગવાનનું સંગીત છે, ભગવાનની ગીતા છે, લાવો ખોલીએ, તો આમ ઉઘાડે ગીતા અને પહેલો શ્લોક વાંચે તો શ્રી ભગવાન ઉવાચ ન આવે, ધૃતરાષ્ટ્ર ઉવાચ. પહેલો જ એક શ્લોક ધૃતરાષ્ટ્રના મુખે છે અને એ પણ પાછું જયારે શરૂઆત કરે છે ભગવદ્ ગીતાનો આરંભ એ કરે છે, પહેલો જ શ્લોક એક અને પાછો પહેલો જ, અને એમાં પણ પહેલો શબ્દ ધૃતરાષ્ટ્રના મુખે બોલાય છે એ પણ નવાઈ લાગે એવો છે. ધર્મ, ધર્મ ક્ષેત્રે કુરુક્ષેત્રે સમવેતા યુજુત્સવ મામકા પાંડવાશ્ચૈવ કિમ કુર્વત સંજય. ધર્મ ક્ષેત્રે એવા કુરુક્ષેત્રમાં યુદ્ધની ઈચ્છાથી ભેગા થયેલા મામકાહા, મારા દીકરા અને પાંડુના દીકરાઓએ શું કર્યું, હે સંજય મને સમજાવો. ધૃતરાષ્ટ્ર જેવી વ્યક્તિ પણ પેલો શબ્દ ધર્મ બોલી શકે એટલું અત્યારે યાદ રાખીએ. એક શ્લોક ધૃતરાષ્ટ્રના મુખે, 41 શ્લોક સંજયના મુખે,
સંજય નિરૂપણ કરે છે. એક શ્લોક ધૃતરાષ્ટ્રના મુખે, 41 શ્લોક સંજયના મુખે, 74 શ્લોક અર્જુનના મુખે અને 584 શ્લોક શ્રીકૃષ્ણના મુખે છે. ટોટલ કરીએ એટલે 700 થાય. શ્રીમદ ભગવદ્ ગીતા 18 અધ્યાયમાં વેચાયેલી છે. આ જે 18 અધ્યાય છે ભગવદ્ ગીતાના, એ મહાભારતમાં સ્થાન ધરાવે છે. મહાભારત અને ભગવદ્ ગીતા જુદા જુદા ગ્રંથો નથી. મહાભારતનો જ એક ભાગ શ્રીમદ ભગવદ્ ગીતા છે, એને જુદી છાપવામાં આવે છે, જુદી કાઢીને વિચારવામાં આવે છે, એ જુદો ગ્રંથ નથી. મહાભારતમાં એનું સ્થાન છે. મહાભારતમાં 18 પર્વ છે પાછા, એટલે કે મહાભારતના મોટા મોટા પર્વો એટલે કે અમુક ભાગોમાં અધ્યાયો વેચેલા છે, એને પર્વ કહેવામાં આવે છે. 18 અધ્યાયના મહાભારતમાં, અરે 18 પર્વના મહાભારતમાં ભીષ્મ પર્વ નામનું એક પર્વ છે, એક વિભાગ છે, એમાં શ્રીમદ ભગવદ્ ગીતાના 18 અધ્યાય સ્થાન ધરાવે છે. મહાભારતની અંદર શ્રીમદ ભગવદ્ ગીતાનું સ્થાન છે. સમગ્ર મહાભારતમાં ગીતા કેવી શોભી રહી છે તો આપણે એમ કહી શકીએ કે કોઈ રમણીય ઉદ્યાન હોય, ઉદ્યાન એટલે બગીચો, કોઈ રમણીય બગીચો હોય અને એ બગીચામાં પારિજાતકનું વૃક્ષ કેટલું સરસ લાગે. શરદ ઋતુની અંદર આકાશ સામે જોઈએ, એકદમ સ્વચ્છ આકાશ હોય અને એમાં એની પૂર્ણિમા હોય, એ પૂર્ણિમાના રાત્રિએ આકાશની અંદર નક્ષત્ર મંડળ ઉગ્યું હોય અને એની વચ્ચે નિશાપતિ ચંદ્ર કેટલો સરસ લાગે. કોઈ સરસ મજાનું કુળ હોય અને કુળની અંદર કુલદીપક એક પુત્રનો જન્મ થાય, તે પુત્ર કેટલો સારો લાગે. આ શરીર છે, પ્રાણવાન શરીર છે, આપણા સૌના શરીર છે, એમાં આત્મા કેટલો સરસ છે. બસ આવી રીતે શ્રીમદ ભગવદ્ ગીતા મહાભારતમાં શોભે છે. મહાભારત એક બગીચો છે તો શ્રીમદ ભગવદ્ ગીતા પારિજાતકનું વૃક્ષ છે. મહાભારત એક નક્ષત્ર મંડળ છે તો શ્રીમદ ભગવદ્ ગીતા એનો ચંદ્ર છે. મહાભારત એક કુલકથા છે તો એમાં કુળદીપક જેવી ભગવદ્ ગીતા છે. મહાભારત એક મહાન શરીર છે, શ્રીમદ ભગવદ્ ગીતા એનો આત્મા છે. બીજી એક વાત, ભગવદ્ ગીતા ઇતિહાસ છે, એ વાર્તા નથી. ઘણા લોકો એવા મળશે તમને જે લોકો એમ કહે છે કે મહાભારત વાર્તા છે, તો એ લોકો ખોટા છે. મહાભારત ઇતિહાસ છે, હિસ્ટ્રી, ભારતીય સાંસ્કૃતિક ઇતિહાસ છે. ઇતિ એટલે એ પ્રમાણે, હ એટલે ખરેખર, આસ એટલે બન્યું હતું. આ સંસ્કૃત શબ્દ છે ઇતિહાસ, ત્રણ શબ્દો ભેગા કરીને બનાવેલો શબ્દ છે, ઇતિ હ આસ. ઇતિ એટલે એ પ્રમાણે, હ એટલે ખરેખર, આસ એટલે બન્યું હતું. ખરેખર આ પ્રમાણે બન્યું હતું, આ વાર્તાઓ નથી. મહાભારત વાર્તાઓ નથી, શ્રીમદ ભગવદ્ ગીતા વાર્તાઓ નથી. આજના આધુનિક ચિંતકો એ લોકોની સીમિત બુદ્ધિથી વિચાર કરે છે, પૂર્વગ્રહથી બંધાયેલી બુદ્ધિથી વિચાર કરે છે, કુટિલ બુદ્ધિથી વિચાર કરે છે અને જાત જાતના અર્થઘટનો કરે છે. ઘણા કહે છે કે આ તો બધી વાર્તાઓ છે. હા, એક કહેવાની રીત છે, બહુ સરસ રીતે વાત કરી પાછા જેથી આપણને મનાઈ જાય. ઘણા બુદ્ધિશાળીઓ એમ છે કે ગીતા ક્યારે થઈને કૃષ્ણ બોલ્યા કે ન બોલ્યા અને અર્જુન હતો કે ન હતો એ બધું જાણીને શું ફાયદો છે, જે વાત કરી છે એ જુઓ ને તો આપણને સારું લાગે. હા, તો કોના જેવી વાત થઈ કે તમારા ફાધર હતા કે નહોતા, કે તમારા દાદા હતા કે નહોતા, એની ચિંતા છોડો. તમે શું કહો છો એ જાણો ને. અલા ભાઈ, એ હતા તો અમે છીએ, એ છોડો એમ તમે કેમ કહો છો.
કુટિલ બુદ્ધિ ની વાત કરીને આ કુટિલ બુદ્ધિ વાળા આવી રીતે સમજાવે. કોઈએ વળી એમ પણ કહ્યું કે જેમ ઈસપ ની વાર્તાઓ હોય છે ને, અરેબિયન નાઇટ્સ, એમાં વાર્તાઓ આવે. ભારત દેશમાં પણ પ્રાચીન કાળમાં નાના છોકરાઓને સમજાવવા માટે વાર્તાઓ કહેવામાં આવતી, એને પંચતંત્રની વાર્તા કહે છે, હિતોપદેશની વાર્તા, હિતોપદેશ, હિતનો ઉપદેશ. એ વાર્તાઓ કેવી હોય કે એમાં પશુ પક્ષીઓની વાત પણ આવે અને એમાં પ્રાણીઓ બોલતા હોય. વાંદરાની વાર્તા હોય તો વાંદરો બોલતો હોય, એ વાર્તાની અંદર જાત જાતની વાતો આવતી હોય. દાખલા તરીકે બોધ આપવા માટે બધી વાર્તાઓ હોય છે. એક વાર્તા આપણે સાંભળીએ છીએ કે એક શિયાળ હતું, એણે પૂરી જોઈ કોઈ ભયના ઘરની બહાર, અને શિયાળને ઈચ્છા થઈ કે આ પૂરી હું લઉં. એટલે શિયાળ પૂરી ખાવા માટે જાય, અને જેવો પૂરી લેવા જાય ને તો એક કાગડો આવે, અને કાગડો એ પૂરી ઉઠાવીને ભાગી જાય. એક જ પૂરી હતી. હવે શું કરવું? શિયાળને થયું કે પૂરી તો આ લઈ ગયો કાગડો, હવે મારે પાછી કેમ નહીં લેવી. એટલે શિયાળ પછી કાગડાના વખાણ કરે, હે કાકદેવ. એટલે કાગડો માથું હલાવે, મોઢામાં પૂરી રાખીને, બોલો શું કામ છે? કે તમે તો પંડિત જસરાજ જેવા છો, વખાણ તો કોને નથી ગમતા. તો પેલા માથો લે કે ના ના, એવું તો કઈ નહીં, ના ના, ખરેખર તમે પંડિત જસરાજ જેવા છો. તો પેલો માથું હલાવીને ઈશારાથી કે બોલો કામ શું છે તમારે. કે બીજું કઈ નહીં, ઘણા વખતથી મારી ઈચ્છા હતી, તમે થોડું ગાવ ને તો મજા આવે. તો પેલો કે અત્યારે આમ ઈશારો કરે કે મોઢામાં પૂરી છે, ગૌ કેવી રીતે? કે એકવાર મૂકી દો ને નીચે, પછી ગાઓ. સારું, કાગડો પૂરી છોડે છે અને પંડિત જસરાજની જેમ ગાવા માંડ્યો. એ બિચારો ગાતો રહ્યો, શિયાળ પૂરી ખાઈ ગયું, વાર્તા પૂરી. આને વાર્તા કહેવાય. આમાંથી એક બોધ પણ મળે છે. ખબર નહીં બોધ કેવો મળે છે, કાં તો આપણે શિયાળ જેવા થવું, કાં તો આપણે કાગડા જેવો થવું, ખબર નથી પડતી આમાં કઈ. કેટલાક વધારે પડતા બુદ્ધિશાળી લોકો એવું કહે છે કે આખું મહાભારત આવી વાર્તાઓ છે. ધન્યવાદ છે એ લોકોને. કયો ભારતીય પરંપરામાં જન્મેલો વ્યક્તિ આ વાતને સાચી માને? મિત્રો, એટલું યાદ રાખજો, મહાભારત ઇતિહાસ છે, એ વાર્તાઓ નથી. એ પ્રમાણે ખરેખર બન્યું હતું. ઇતિહાસ. શ્રીમદ ભગવદ્ ગીતા મહાભારતનો ભાગ છે, એટલે એ પણ ઇતિહાસ છે. ખરેખર આમ બન્યું હતું. અર્જુન રડ્યો હતો. ઘણાને એમ થાય કે આવું કે અર્જુન રડતો હશે. અરે, અર્જુન માણસ હતો, રડતો હોય. એમ પાઠ લેવાનો હોય કે અર્જુન જેવી વ્યક્તિ પણ જો જીવનમાં પાછી પડતી હોય તો હું કેમ ન પાછો પડું, પડી શકાય એમ સમજાય. એ ખોટું છે, મારી બુદ્ધિમાં બેસતું નથી. એટલે આપણે તો ચોકડી મુકતા જ જઈએ છીએ, મુકતા જ જઈએ છીએ, આપણી તો વાત થાય એવી નથી. શ્રીમદ ભગવદ્ ગીતા ઇતિહાસ છે, મહાભારતમાં એનું સ્થાન છે. બે મહાભારત શબ્દના બે અર્થ લઈએ, મહાભારત ગ્રંથમાં એનું સ્થાન છે એક, બીજું મહાભારતમાં જન્મી છે. એટલે શું? મહાભારતના યુદ્ધ વચ્ચે જન્મી છે. શ્રીમદ ભગવદ્ ગીતા સંવાદ છે, ડાયલોગ. આ એક પદ્ધતિ છે, સંવાદ પદ્ધતિ. લોકો પશ્ચિમના અમુક ગ્રંથોને ડાયલોગ સ્ટાઇલથી બોલાયેલા છે, સોક્રેટિસની વાત કરે છે. ભારત વર્ષની અંદર પ્રાચીન કાળથી, 10,000 વર્ષથી પણ પ્રાચીન જે આપણી સંસ્કૃતિ છે, એમાં સંવાદની પદ્ધતિ હતી. ગુરુ શિષ્યના સંવાદો, બધા ઉપનિષદો તમે જુઓ, સંવાદમય છે આખું. પ્રશ્નોપનિષદમાં 6 શિષ્યોએ પૂછેલા 6 પ્રશ્ન અને ગુરુએ આપેલા 6 જવાબ, એનાથી આખું ઉપનિષદ બન્યું. સંવાદ છે, ગુરુ શિષ્યનો સંવાદ. નારદજીને દુઃખ થયું અને સનત સુજાત નામની વ્યક્તિ પાસે જાય છે અને કહે છે, અધિહી ભગવો બ્રહ્મ, મને ભણાવો. અને પછી જે છાંદોગ્ય ઉપનિષદ થયું, એક સંવાદ છે. એવી રીતે શ્રીમદ ભગવદ્ ગીતા સંવાદ છે. 3 પ્રકારના સંવાદ, એમાં ત્રીજો સંવાદ શ્રીમદ ભગવદ્ ગીતા કૃષ્ણ અને અર્જુનનો છે. 3 પ્રકારના સંવાદ એટલે શું?
મૂળ મહાભારત સંવાદ છે, જે જન્મેજય અને વૈષમપાયન વચ્ચે વાત ચાલે છે. એ જન્મેજય અને વૈષમપાયનના સંવાદની અંદર જેમ બે જણા વાત કરતા અને કોઈ બીજા બેની વાત કરે એમ એ બંનેના મૂળ સંવાદમાં બીજો સંવાદ આવે છે, ધૃતરાષ્ટ્ર અને સંજયનો. એ બે જણા વાત કરે છે, એ બંને જણા વાત કરે છે, એમાં ત્રીજો સંવાદ આવે છે શ્રીકૃષ્ણ અને અર્જુનનો. આ ત્રીજો જે સંવાદ છે એના આધારે આનું નામ પડ્યું શ્રીમદ ભગવદ્ ગીતા. ભક્ત અને ભગવાને સીધું જ સામસામાં બેસીને જે વાતો કરી એ લખાયેલો ગ્રંથ એટલે શ્રીમદ ભગવદ્ ગીતા. એટલે ભગવદ્ ગીતા સંવાદમય ગ્રંથ છે. એ જે ઇતિહાસ હતો એના લખનારા વ્યાસજી છે, એમણે 18 અધ્યાયના 700 શ્લોકોમાં આ ગ્રંથ લખ્યો. આ ભગવદ્ ગીતાનો ટૂંકમાં આપણે પરિચય જોયો. આજે આપણે એ જોઈશું આગળ જઈને કે શ્રીમદ ભગવદ્ ગીતાનો મૂળ વિષય કયો છે. ભગવદ્ ગીતાનો મુખ્ય વિષય છે બ્રાહ્મી સ્થિતિ, બ્રહ્મરૂપ થવું, એટલે કે અક્ષરરૂપ થવું. એ જ ઉપદેશ આખી ગીતામાં છે, બ્રાહ્મી સ્થિતિનો ઉપદેશ. હમણાં સ્વામીજી એ શ્લોકો ગયા એમાં આપણે સાંભળ્યું, એષા બ્રાહ્મી સ્થિતિ પાર્થ નૈનામ પ્રાપ્ય વિમુહ્યતિ સ્થિત્વાસ્યામ અંતકાલેપી બ્રહ્મ નિર્વાણ મૃચ્છતિ. બીજા અધ્યાયનો 72મો શ્લોક. હે અર્જુન, હું તને બ્રાહ્મી સ્થિતિની વાત કરું છું, બ્રહ્મરૂપ થવાની વાત કરું છું. નૈનામ પ્રાપ્ય વિમુહ્યતિ, આને પ્રાપ્ત કરીને તને ક્યારેય મોહ નહીં થાય. અને જો અંતકાળે પણ તને આ સ્થિતિ પ્રાપ્ત થાય તો તને બ્રહ્મ નિર્વાણની પ્રાપ્તિ થાય, એટલે કે આત્યંતિક મુક્તિની પ્રાપ્તિ થાય એવી આ વાત છે. એક ઔષધિ રૂપે બ્રાહ્મી સ્થિતિ, બ્રહ્મ વિદ્યા, બ્રહ્મરૂપ થવાનું જ્ઞાન શ્રીકૃષ્ણ ભગવાને અર્જુનને આપ્યું એક ઔષધ રૂપે. રોગ શું હતો? અર્જુન રોગી હતો, શ્રીકૃષ્ણ એના વૈદ્ય એટલે કે ડોક્ટર હતા. અને જે દવા નક્કી થઈ છે બ્રાહ્મી સ્થિતિ, બ્રહ્મરૂપ થવું, એ અર્જુનના રોગને જોઈને થઈ છે. હવે થોડી વાર માટે આપણે ભગવદ્ ગીતાના પહેલા અધ્યાયના શરૂઆતના ભાગમાં જઈએ. ધૃતરાષ્ટ્રને અત્યારે યાદ નથી કરતા કારણ કે આપણું પ્રવચન બગાડી નાખશે. દુર્યોધનને થોડો યાદ કરીશું, એ ઉપયોગ કર્યો છે થોડો. અર્જુન મહારથી હતો. મહારથી એને કહેવાય કે જે એક વ્યક્તિ 10,000 રથમાં બેઠેલા યોદ્ધાઓ સાથે યુદ્ધ કરવાનું કૌશળ ધરાવતો હોય. 10,000 સાથે કેવી રીતે લડવું એવી યુક્તિ જેની પાસે હોય એને મહારથી મહાભારત કહે છે. અર્જુન એવો હતો, મહારથી હતો. તમે વિચાર કરો, મહારથી એક સ્ટેટસ છે, ખાલી વિશેષણ નથી. મોટા રથવાળો, રથ મોટો એમ નહીં, એ ટાઇટલ હતું એક. અમુક મળે તો જ એને મહારથી કહેવાય. આશ્ચર્યની બાબત છે, અર્જુનનો દીકરો અભિમન્યુ મહારથી હતો 14 વર્ષની ઉંમરે. મિલિટરીની અંદર 14 વર્ષની ઉંમરે કોઈકને મુખ્ય બનાવવામાં આવે તો કેવું લાગે, આખી દુનિયામાં હાહાકાર થઈ જાય. એવું હતું એ અભિમન્યુ. અર્જુન મહારથી હતો. બંને બાજુ સેનાઓ તૈયાર થઈ ગઈ. શંખનાદ થાય છે બંને બાજુ. પ્રથમ શંખનાદ થાય છે કૌરવ પક્ષમાં, અને એ શંખનાદ કરે છે ભીષ્મ પિતામહ. એનું કારણ પણ ત્યાં મૂક્યું છે ભગવદ્ ગીતામાં. અર્જુન થોડા ઉદાસ થઈ ખરે, દુર્યોધન થોડા ઉદાસ થઈ ગયા છે કારણ કે એને પાંડવોની સેના બહુ મોટી લાગે છે. એટલે દ્રોણાચાર્યના કાનમાં જઈને કહે છે, હે આચાર્ય, પશ્ય એતા મહતીમ ચમુમ, તમે આ પાંડવોની મોટી સેનાને જુઓ. દ્રોણાચાર્યને નવાઈ લાગી, સેના તો આપણી મોટી છે, એ લોકોની તો નાની છે. એનું કારણ શું? મહાભારતની અંદર વર્ણન છે, કૌરવો પાસે 11 અક્ષૌહિણી સેના હતી, પાંડવો પાસે ફક્ત 7 અક્ષૌહિણી હતી. સંખ્યાની દ્રષ્ટિએ કૌરવોની મોટી છે, પણ ગભરાય છે દુર્યોધન અને સામેવાળાની સેના મોટી લાગે છે. ચિંતકો આની પર વિચાર કરે છે કે આવું કેમ થયું દુર્યોધનમાં. જવાબ એટલો છે કે જે વ્યક્તિએ અધર્મ કર્યો હોય, જે વ્યક્તિના હૃદયમાં પાપ હોય,
કે હંમેશા ડરતો હોય અને એને સામેવાળો છે ને ભારે જ લાગે. જે ચોર ચોરી કરીને રસ્તા ઉપર ચાલતો હોય અને એને સામે પોલીસ મળે ને તો આ એટલો ગભરાય પોલીસ વાળાને ખબર પણ ન હોય કે આ ચોર છે. એવું દુર્યોધનમાં બને છે. ભીષ્મ પિતામાં આ જુએ છે અને એને થયું કે દુર્યોધન ગભરાય છે. તો ભગવદ્ ગીતા એમ કહે છે, તસ્ય સંજયન હર્ષમ કુરુ વૃદ્ધ પિતામહ. પિતામહ ભીષ્મ દુર્યોધનને આનંદ પમાડવા માટે કે ચિંતા ના કરીશ, અમે બધા બેઠા છીએ અહીંયા, એમ કહીને ભીષ્મ પિતામહે પહેલો શંખ ફૂંક્યો કૌરવ પક્ષમાંથી. સિંહનાદમ તો શબ્દ વાપર્યો છે, સિંહ જેવો અવાજ હોય અથવા તો એ શંખનું નામ હોય. અને એ શંખનાદ કર્યો ભીષ્મ પિતામહ, શક્તિશાળી વ્યક્તિ, બ્રહ્મચર્યનું પાલન કરનાર, એટલો મોટો અવાજ થયો. ભગવદ્ ગીતા કે છે, સશબ્દ તુમુલહ અભવત, એ અવાજ બહુ જ મોટો થયો. અને પછી તો કૌરવ પક્ષની અંદર બધા નગારા વાગવા માંડ્યા અને બધું સુરાતન ચડાવે ને એ બધું થવા માંડ્યું. કૌરવ પક્ષની વાત જેવી પૂરી થાય છે એ અવાજ બહુ મોટો થયો એમ ત્યાં વર્ણન કરવામાં આવ્યું. ત્યાર પછી પાંડવ પક્ષનું વર્ણન શરૂ થાય છે. ત્યાં પણ શંખનાદ થયો. પણ હવે વ્યાસજી છે ને જયારે ગીતાનું વર્ણન લખે છે ત્યારે તરત શંખનાદનું વર્ણન નથી કરતા, પહેલા બે વ્યક્તિઓનું વર્ણન કરે છે. અને એ બે વ્યક્તિઓ ક્યાં બેઠી છે ને કેવી રીતે બેઠી છે ને રથ કેવો છે એનું વર્ણન કરે છે. વ્યાસજી એમ કહે છે ગીતામાં કે એક સરસ મજાનો મોટો રથ છે. એ રથનો રંગ, એનો કલર સફેદ રંગનો રથ છે, શ્વેત. એને શ્વેત ઘોડા જોડેલા છે, એટલે જે ઘોડા લગાડ્યા છે ને એ પણ સફેદ કલરના છે, વ્યવસ્થિત પસંદ કરેલા છે. આવા રથની અંદર બે વ્યક્તિઓ બેઠી છે, માધવ પાંડવશ્ચૈવ. પહેલી વાર શ્રીકૃષ્ણનો ઉલ્લેખ પહેલા અધ્યાયના 14મા શ્લોકમાં થાય છે. માધવ શબ્દથી શ્રીકૃષ્ણ ભગવાનનો ઉલ્લેખ છે, પાંડવશ્ચૈવ અને પાંડવ શબ્દથી અર્જુનનો ઉલ્લેખ છે. બંને જણા એ રથમાં બેઠા છે અને પછી શંખનાદની શરૂઆત થાય છે. પહેલો શંખ કોણ ફૂંકે છે? તો ભીષ્મ પિતામહે કૌરવ પક્ષમાં ફૂંકેલો. પાંડવ પક્ષમાં પહેલો શંખનાદ શ્રીકૃષ્ણ કરે છે. પાંચજન્યમ ઋષિકેશ દેવદત્તમ ધનંજય. ઋષિકેશ શ્રીકૃષ્ણનું એક નામ છે. પાંચજન્ય નામના શંખને શ્રીકૃષ્ણ ભગવાને ફૂંક્યો. એમ આપણે આધુનિક ભાષામાં એમ કહેવાય કે શ્રીકૃષ્ણ ભગવાન પાંચજન્ય નામની કંપનીનો શંખ વાપરતા હતા. એક વ્યક્તિ માટે બનાવેલો એક શંખ, પછી બીજો મળે નહીં. હા, એમાં પણ એક કથા છે, પંચજન નામનો અસુર, એનો મોક્ષ કરવા માટે એના અસ્થિમાંથી બનાવેલો શંખ હતો, ભગવાને ફૂંકીને એનું કલ્યાણ કર્યું. અહીંયા થોડી વાત કરીએ કે કૌરવ પક્ષમાં જયારે ભીષ્મ પિતામહે શંખનાદ કર્યો તો વ્યાસજી એવું વર્ણન લખ્યું કે અવાજ બહુ મોટો થયો. પણ પાંડવ પક્ષમાં શંખનાદ થાય છે તો પહેલા શ્રીકૃષ્ણ કરે છે, પછી બીજા નંબર ઉપર શંખનાદ અર્જુન કરે છે, દેવદત્તમ ધનંજય, ત્રીજા નંબર ઉપર ભીમ, એનો ભીમ કર્મા એવો શબ્દ વાપર્યો છે, વૃકોધર ભીમે ત્રીજો શંખનાદ કર્યો, ચોથા નંબર ઉપર યુધિષ્ઠિર શંખનાદ કરે છે, પાંચમા અને છઠ્ઠા નંબર ઉપર સહદેવ અને નકુળ કરે છે, પછી દૃષ્ટદ્યુમ્ન નામની એક વ્યક્તિ આવે છે. આ બધા નામ લખ્યા છે વ્યાસજીએ. અહીંયા વાત એ કરવી છે કે ભારતીય શાસ્ત્રોમાં, ખાસ કરીને રાજનીતિમાં અને રાજનીતિની અંદર યુદ્ધનું જયારે વર્ણન આવે એ યુદ્ધના કેટલાક નિયમો છે જે દરેક જગ્યાએ હોય છે. એક નિયમ એવો છે કે યુદ્ધની શરૂઆત માટેની જાહેરાત એ શંખનાદ હોય છે કે અમે તૈયાર છીએ. એ શંખનાદ કોણે કરવો એનો એક નિયમ છે કે જે સેનાનો જે સેનાપતિ મુખ્ય હોય જે દિવસે એને શંખનાદ કરવો, એટલે ખબર પડે કે અમે બધા તૈયાર છીએ, બીજા ગમે તેને નહીં કરવાનો. કોકને એમ થાય કે બસ મને એમ લાગે છે શંખનાદ કરી નાખે, કોઈ અંદરથી વચ્ચેથી કરી નાખે, એવું ના ચાલે. પાછું બધાને જોવા પડે બધું તૈયાર છે કે નહીં, એટલે નક્કી જ થયેલું છે કે કોઈ બીજાએ કરવો નહીં.
મહાભારતમાં વર્ણન છે કે કૌરવ પક્ષના તે દિવસ પ્રથમ દિવસના સેનાપતિ ભીષ્મ પિતામહ હતા, એમને શંખનાદ કર્યો, બરાબર છે. પરંતુ પાંડવ પક્ષમાં જે શંખનાદ થયો એમાં ગડબડ થઈ છે. તે દિવસે પાંડવ પક્ષમાં સેનાપતિ દૃષ્ટદ્યુમ્ન છે, પેલો શંખનાદ એણે કરવો જોઈએ, એની જગ્યાએ કોણે કર્યો છે? શ્રી કૃષ્ણએ કર્યો છે. યુદ્ધ નીતિના નિયમ પ્રમાણે પાંડવ પક્ષમાં ભૂલ થઈ છે, એ લોકોએ નિયમનો ભંગ કર્યો છે. બહુ જ બુદ્ધિપૂર્વક વ્યાસજીએ આ એક સત્ય ઘટનાને મૂકી છે. શું કહેવાય આ વાતને, શું કહેવાય એની ઉપર વિચારો આપણા શાસ્ત્રો રજૂ કરે છે. એક વિચાર એમાં બહુ સરસ છે. કૌરવો માટે એક શબ્દ વાપરવામાં આવ્યો, શિસ્તબદ્ધ કૌરવો, ડિસિપ્લિન વાળા કૌરવો, અને ઐક્યયુક્ત પાંડવો, સંપ યુનિટી વાળા પાંડવો. થોડો વિચાર કરજો. હવે જ્યાં કુસંપ છે ત્યાં શિસ્ત અનિવાર્ય છે, ડિસિપ્લિન એનો બીજો કોઈ જવાબ નથી. જ્યાં કુસંપ છે અને જ્યાં સંપ છે, જ્યાં યુનિટી છે, ત્યાં નિયમો થોડા આમ તેમ થાય, પણ તમે પરિણામ જુઓ ને તો ત્યાં જ હોય. કુસંપ શું છે? કૌરવોમાં કુસંપ છે, લાગે બધું વ્યવસ્થિત, પણ એ છે ને કુસંપમાંથી જન્મ્યો. બધા એટલા ઝઘડા કરે, એટલા ઝઘડા કરે, એટલે પછી નિર્ણય થાય, તારે આમ જ કરવાનું, તારે આમ જ કરવાનું, કોઈએ કોઈના કામમાં માથા નહીં મારવાના, આમ છે તેમ છે. એટલું ટેન્શન વાળું કામ હોય છે ને, એટલે શું કહેવાય કે બધા પોતપોતાનું કામ કરે, બહુ સારી બાબત નથી. સારી બાબત છે, બહુ સારી બાબત નથી. હા, ક્યારેક કોકે કોકનું કામ કરી નાખ્યું તો વાંધો ન હોવો જોઈએ, ગીતા એમ શીખવાડે છે. કૌરવ પક્ષમાં એ નથી, ભૂલથી જો કોઈ બીજાએ શંખ ફૂક્યો તો મર્યો સમજવાનો. તને કોને ડાયા થવાનું કીધું તું? એટલે કે ભાઈ મને એમ લાગ્યું બધા તૈયાર છે, એટલે મેં ફૂકી નાખ્યો. ખરેખર તૈયાર હોય બધા? આ ઝઘડા કૌરવ પક્ષમાં છે, એટલે ત્યાં ડિસિપ્લિન બહુ જ જરૂરી છે. હા, કદાચ એમ પણ બને કે ભીષ્મ પિતામાં વાંધો ઉઠાવે, કોઈ બીજો ફૂકી નાખે તો, કે ભાઈ તમારે બીજાને જ ફૂંકવા દેવો તો મને સેનાપતિ શું કામ બનાવ્યો, તો હવે હું સેનાપતિ નહીં થઉં. અને આવું બન્યું છે, ચાલુ યુદ્ધમાં સેનાપતિ પદ છોડીને ભાગી ગયા છે કૌરવ પક્ષમાં, અધિકાર માટે. હું જ મને સોંપ્યું પછી બીજાએ કેમ કર્યું? બસ સમજવું, એ કૌરવ પક્ષના બધા પ્રતિનિધિઓ છે. પાંડવ પક્ષ એમ કહે છે કે નિયમો જે હોય તે, અમારે ત્યાં તો પહેલું કામ શ્રીકૃષ્ણ કરે. મને કહેતા આનંદ થાય છે કે આખું બીએપીએસ છે ને એ આ પાંડવ પક્ષ જેવું છે. અમારે ત્યાં નિયમો જે હોય તે, કે પેલો શંખનાદ પ્રમુખ સ્વામી મહારાજ કરે ને એ કરે, એટલે એમ જ થાય. એક વાર બોલે કે મંદિર કરવું છે તો લંડનમાં 2.5 વર્ષમાં મંદિર થઈ જાય, દિલ્હીમાં 9 મહિનામાં મંદિર થઈ જાય, અક્ષરધામ 5 વર્ષમાં થાય. પેલો શંખનાદ કોણ કરે? બાપા એવું બળ બતાવ્યું છે, બાપા એવું બળ બતાવ્યું છે. 88 સાલમાં ગુજરાતની અંદર દુષ્કાળ હતો, અને એ વખતે લગભગ દિવાળીના થોડા શરૂ 2-3 દિવસ પહેલા એટલો બધો મોટો દુકાળ હતો કે બધા કાઠિયાવાડની અંદર ને ગુજરાતમાં ઘણી જગ્યાએ ઢોર મરવા માંડ્યા, અને કેટલાક ખેડૂતોએ આત્મહત્યા કરી. એટલો પ્રેમ હોય બળદ સાથે, ગાય સાથે, એનું દૂધ પીતા હોય, ભેંસ ને બધું ઘરમાં રાખતા હોય, અને એક પરિવારની જેમ સાચવતા હોય, એવું નહીં કે પશુ છે એમ નહીં, એક પરિવારના સભ્યો એમ. અને આવી ઘટનાઓ વધવા માંડી, બાપાનું હૃદય દ્રવી ઉઠ્યું ને એમને થયું કે આપણે કેટલ કેમ ખોલવા છે. સ્વામીને સંકલ્પ થયો, અને પછી બધા સંતો અને મુખ્ય કાર્યકરોની મિટિંગ થઈ, બાપાની ઈચ્છા થાય એટલે બધા હાજર થઈ ગયા. એમાં બધા જ વિચાર કરતા હતા કેવી રીતે કરશું, સ્વામીએ પણ વિચાર મૂક્યો, પણ સંખ્યા એટલી મોટી હતી, હવે એને એકવાર આપણે કેટલ કેમ્પ શરૂ કરીએ પછી એક પ્રેક્ટિકલ બાબતોનો વિચાર કરવો પડે. એટલે એમાં એક વિચાર એવો કે આવી રીતે બધા ઢોર લગભગ ભેગા કરીએ તો 10,000ની ઉપર આંકડો જાય, આપણે લઈ લઈએ અને પછી ઘાસ નહીં મળે તો શું કરશું? એવી થોડી ચર્ચાઓ ચાલી, અને સ્વામી બાપાએ જોયું બધી ચર્ચા ચાલે છે. બાપાની રીત કેવી છે? ચર્ચા થવા દે, ત્યાં સુધી બોલે નહીં,
પછી સ્વામીએ શંખનાદ કર્યો. સ્વામી કે તમે બધા તૈયાર છો? મેં તો હું એકલો 1 લાખ ને સાચવીશ. બાપા બધા તૈયાર છીએ, અમે ક્યારે કરું? સ્વામી કે લાભ પાંચમે મારે ઉદઘાટન કરવું છે. થોડાક જ દિવસ હતા, એક શંખનાદ થયો, આખી પાંડવ સેના મંડી પડી, 4 કેટલ કેમ્પ ખોલી નાખ્યા. વાત આપણે ગીતાની કરીએ છીએ કે પાંડવો બાજુની વિશેષતા શું છે કે એ લોકો સ્વરૂપ નિષ્ઠા પ્રધાન છે. 9મા નંબરે દુષ્ટદ્યુમ્ન, 8મા નંબરે આવે છે દુષ્ટદ્યુમ્ન. કોઈને ચિંતા નથી, કોઈને અધિકારની ચિંતા નથી. જેને જે કામ કરવું છે એ કરો, પહેલા કે પછી કે આગળ પાછળ કશું જ નહીં. એટલે વ્યાસજીએ ત્યાં એક સરસ નિરૂપણ કર્યું છે કે ભીષ્મ પિતામહે શંખનાદ કર્યો તો મેં હમણાં કહ્યું એનું વર્ણન, એની અસર શું થઈ? અવાજ બહુ મોટો થયો, સશબ્દ તુમુલ અભવત, બસ વાત પતી ગઈ. પરંતુ પાંડવ પક્ષનો શંખનાદ જયારે થયો ત્યારે વ્યાસજી નિરૂપણ એમ લખે છે, સઘોષ ધાત્ર રાષ્ટ્રાણામ હૃદયાની વ્યધારયત. એ અવાજ તો એવો થયો કે ધાતરાષ્ટ્ર એટલે ધૃતરાષ્ટ્રના જણેલા, એના દીકરા અને એના પક્ષકારો બધા જ, એ બધાના હૃદય ચીરાઈ ગયા. શંખનાદમાં જ પાંડવો જીતી ગયા છે. જ્યાં એકતા છે ત્યાં વિજય નિશ્ચિત છે, વિજય નિશ્ચિત છે. હવે ખાલી એક ફોર્મલ કે ને, જેને યુદ્ધ કરવાનું બાકી રહ્યું છે, જેને લાગે કે યુદ્ધ કર્યું, બાકી જીતી ગયા છે. આવી રીતે ગીતા આગળ વધે છે. શંખનાદ સરસ થયો, પછી અર્જુન આવે છે અને અર્જુને પોતાનો ઉત્સાહ દર્શાવ્યો છે કે ભગવાન પોતા એમના રથમાં જ હતા અને એમને કહે છે, ધનુષ પોતાનું ઊંચું કરે છે. પહેલા તો પેલા અધ્યાયના 20મા શ્લોકમાં લખ્યું છે અર્જુન માટે, ધનુઃ ઉદ્યમ્ય, ધનુષ ઊંચું કરીને, એટલે તૈયારી છે. હવે ઊંચું કરીને ભગવાનને શું કહે છે, હવે બે સેના વચ્ચે મારો રથ લઈ આવો. ભગવાન પણ ખુશ થાય છે, ઉત્સાહ જોઈને. શરૂઆત આમ જ હોવી જોઈએ, એટલે હજુ ખબર નથી થોડી વાર પછી શું થવાનું છે. ગીતાની આ વિશેષતા છે. એ ધનુષ એટલે એનું નામ છે ગાંડીવ. ગાંડીવ ધનુષ ઊંચું કર્યું છે. મહાભારતમાં એની પણ વિશેષતા છે. ગાંડીવ પણ એમ સમજો, એક ગાંડીવ કંપનીનું ધનુષ અર્જુન વાપરતા હતા, પણ એક જ વ્યક્તિ માટેનું એક ધનુષ. એ ખાલી આમ દોરી પછાડે ને, એને પ્રત્યંચા કહે છે એને સંસ્કૃતમાં. એનો અવાજ કહે તો આખી સેનાને સંભળાય અને બધાને ખબર પડે કે આ ગાંડીવનો અવાજ છે. એવો સ્પેશિયલ અવાજ હતો એનો. અને એ જયારે અવાજ કરે ને ત્યારે સમજવાનું, કોઈક મર્યો એ ત્યારે જ કરે. અમુક સ્ટાઇલ હોય ને લોકોની, અમુક કરીને પછી કરે. એમાંની એવી વ્યક્તિ એવો છે કે એકવાર આમ અવાજ કરે ને પછી મારે, એટલે એ ગયો સમજવાનું. મહાભારતના યુદ્ધમાં વર્ણન છે, એકવાર આવી રીતે અવાજ સાંભળ્યો, આ દોરીનો અવાજ આવ્યો, કર્ણ એ અવાજ સાંભળ્યો અને કર્ણને ખબર પડી કે આ અર્જુનના ગાંડીવનો અવાજ છે અને નક્કી કોક મરવાનો આજે. હજી તો વિચારો કરે છે, પણ એ વખતે દૈવાનું યોગ કેવું બન્યું કે કર્ણ ભીમ સાથે લડે છે, તો ભીમ મંડેલો બરાબર કર્ણને મારવામાં. સમાચાર આવ્યા ચાલુ યુદ્ધમાં કે અર્જુનની સામે કર્ણનો જ દીકરો છે. એટલે કર્ણને ખબર પડી, એનું નામ વૃષસેન હતું. એટલે કર્ણને ખબર પડી કે વૃષસેન અર્જુનની સામે છે અને ગાંડીવનો અવાજ આવ્યો એટલે વૃષસેન મરવાનો છે આજે. એનો જ દીકરો હતો એટલે એને થયું કે મરવાનું તો નક્કી છે, કે પણ લાવો મારા દીકરાને હું અર્જુન સાથે યુદ્ધ કરતો એકવાર જોઈ લઉં. ગર્વ કહેવાય ને, અર્જુન સાથે યુદ્ધ કરતો હતો, પણ પેલો ભીમ જામેલો બરાબર એની સામે. એટલે ભીમને વિનંતી કરે છે કર્ણ ચાલુ યુદ્ધમાં કે જો ભીમ, તારું ને મારું વેર મટ્યું નથી, પણ તું જો રજા આપતો હોય ને તો મારી ઈચ્છા છે કે મારા દીકરાને અર્જુન સાથે લડાઈ કરતા હું જોઈ લઉં. તો ભીમ કોઈ દિવસ માને નહીં, પણ તે દિવસે માની ગયો કે હાલ તો આપણે બે જણા જઈએ કે ચાલો. તો બંને ઓડિયન્સમાં આવી જાય છે અને બેઠા બેઠા જોવે છે. એ વખતે વૃષસેન બાણ વર્ષા કરે છે અર્જુન ઉપર. એવું વર્ણન લખ્યું છે સાહિત્યકારોએ
કે એ જે બાણ વર્ષા છે એ કેવું લાગતું હતું? અર્જુનના રથની ચારે બાજુએ એટલા બધા બાણ વૃષસેને છોડ્યા કે કોઈ વૃક્ષ ઉપર ફૂલ ઉગી ગયા હોય ચારે બાજુ, અને એ વૃક્ષ કેવું લાગે એવો અર્જુનનો રથ થઈ ગયો. પછી અર્જુને કહ્યું વૃષસેનને કે દીકરા, તું કોઈ બીજા સાથે યુદ્ધ કર, હું અર્જુન છું. તો પેલો એને કે મને ખબર છે તમે અર્જુન છો, પણ તમને ખબર છે હું કર્ણનો દીકરો છું, હું વૃષસેન છું, મારું તો તને જ મારું. પછી શું કરવું હવે? ન છૂટકે પછી એને ગાંડીવ હાથમાં લીધું. વર્ણન એવું આવે છે કે જેવું બાણ માર્યું વૃષસેનને છાતીમાં વાગ્યું અને પડ્યો મર્યો, અને જેવો વૃષસેન મર્યો એટલે કર્ણના હાથમાંથી શસ્ત્રો છૂટી ગયા, આંખમાંથી પાણી છૂટ્યું અને જમીન ઉપર એ પણ પડી ગયો. આ ગાંડીવનો ચમત્કાર હું તમને કહું છું, એવા ગાંડીવને ઊંચું કર્યું અર્જુને યુદ્ધની પહેલા. ભગવાનને કહ્યું બેસીના વચ્ચે રથને ફેરવો, ભગવાને ફેરવ્યો, બહુ બુદ્ધિપૂર્વક ફેરવ્યો છે. શ્રીમદ ભગવદ્ ગીતા એમ કહે છે કે ભીષ્મ દ્રોણ પ્રમુખતઃ, ભીષ્મ પિતામહ સામે રથ લઈ જાય છે, જેવા તેવા ન બતાવાય, અર્જુનનો રથ છે. મુખ્ય મુખ્ય વ્યક્તિઓને બતાવે છે, ભીષ્મને બતાવે, દ્રોણને બતાવે, જો તારે આમની સાથે લડવાનું છે. ખુશ થાય છે અર્જુન પણ, હજુ વાંધો નથી, ખબર નથી કે થોડી ક્ષણોમાં વાતાવરણ બદલાવાનું છે. અર્જુનને ખબર નથી, કોઈને ખબર નથી. પછી કૃષ્ણ ભગવાને અર્જુનને કહ્યું પાર્થ, પશ્ય એતાન સમવેતાન કુરુ નીતિ. હે પાર્થ, હે અર્જુન, તું આ બધા તારા જેટલા શત્રુઓ છે ને કૌરવ પક્ષના, એને તું જોઈ લે, હજુ વાંધો નથી. અર્જુન જોવાની શરૂઆત કરે છે, અને જેવી જોવાની શરૂઆત કરે છે, આ સેકન્ડનો હજારમો ભાગ પણ નથી હોતો, આ જયારે વાયરસ ઘૂસે ને અંદર, એમ અર્જુન આમ જોવાની શરૂઆત કરે છે અને માયા ઘૂસી અંદર. શ્રીમદ ભગવદ્ ગીતા કહે છે એક પણ શત્રુ દેખાયો નહીં. તત્રા પશ્યત પાર્થ પિતૃન અથ પિતામહા, એને જયારે જોયું ત્યારે એના બધા પિતામહ દાદાઓ દેખાયા, એના પિતા દેખાયા, એના સંબંધીઓ દેખાયા, એના મિત્રો દેખાયા, માતુલહ મામાઓ દેખાયા, પિતૃવ્ય કાકા અને ભત્રીજા ને આવા જ બધા દેખાયા, બધા સંબંધીઓના નામ છે. એટલું જોયું અને પછી વિચાર શરૂ થયો, ઓ મારે આ લોકોને મારવાના છે. તત્ર કૃપયા પરયા વિષ્ટ, ભગવદ્ ગીતા પહેલો અધ્યાય 28મો શ્લોક, ત્રણ જ શબ્દ છે, કૃપયા પરયા વિષ્ટ, મહામાયાથી ઘેરાયો, બસ આટલો જ રોગ છે. અને એ માયાએ કામ શું કર્યું જુઓ, હવે રડવા માંડ્યો. અરે હમણાં તો ધનુ શું શું કરેલું, બે સેના વ્રત પહેર્યો, બધું ક્યાં ગયું? તત્વજ્ઞાન જ્યાં ગયું ત્યાં ગયું, પણ હકીકત છે, આ ઇતિહાસ છે. રડવા તો માંડ્યો, ભગવાનને એમ કહે છે કે મારા અવયવો છે ને ધ્રુજે છે, સીદંતી મમ ગાત્રાણી મુખમ ચ પરિશુષ્યતી, મારું મોઢું સુકાય છે, તરસ લાગી હતી ના, તરસ નહોતી લાગી. અર્જુન હવે માનસિક રોગી બને છે, હવે સાયકોલોજી કામ કરે છે. કેટલી મિટિંગો થઈ હતી યુદ્ધ માટે, શ્રીકૃષ્ણ પણ ગયા હતા, આખું વ્યૂહ રચના નક્કી થઈ, તો શું અર્જુનને ખબર જ નથી કે એની સામે કોણ આવવાનું છે? અચાનક બધા આવી ગયા હતા, અરે લિસ્ટ તૈયાર હતા. પણ જુઓ ખરૂટાણું જયારે આવે છે ને, પરિસ્થિતિ જુઓ કેવી બને છે. મારું મોઢું સુકાય છે, લોકોને આવું બને જયારે ટેન્શન આવે અને જયારે વિચારો માનસિક રોગી બને ને એને તરસ લાગવા માંડે, એ સાચી વાત છે. મેં નજરે જોયેલો એક પ્રસંગ છે, વર્ષો પહેલા, 10-15 વર્ષ પહેલાની વાત છે, અને અમે વેદાંતમાં આચાર્ય કરતા હતા એટલે માસ્ટર્સની પરીક્ષા હતી, અને હું લખવા માટે પેપર લખવા માટે બેઠો હતો, અને મારી બાજુમાં જ એક વિદ્યાર્થી હતા, એને સાહિત્યની સંસ્કૃત લિટરેચરની પરીક્ષા હતી, અને એ કંઈક BA પહેલા વર્ષમાં કેવું કંઈક હતું, એ મારી બાજુમાં બેઠેલા હતા અને હું પેપર લખતો હતો. હવે પેપર આપ્યા પછી 20-25 મિનિટ સુધી પેલો કંઈ લખે જ નહીં,
અને મને થોડુંક ટેન્શન ચડવા માંડ્યું કે આ કેમ લખતો નથી. આપણે મર્યો હવે એને જે કરવું કરે, હું પાછું લખવા માંડ્યો. થોડી વાર થઈ તો એને ભજન શરૂ કર્યું, ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, આવું બધું બોલવા માંડ્યો. કઈ યાદ નહોતું આવતું એને, કઈ યાદ નહોતું, કદાચ યાદ કરાય એવું હતું જ નહીં. અમુક તો કેવું હોય છે, ભારત દેશની અંદર તો અમુક સુરવીર વિદ્યાર્થીઓ હોય છે, એ મહારથી જેવા જ હોય. હા, બધા એ બધા મહારથીઓ કેવા હોય કે પરીક્ષાના દિવસે સવારે પરીક્ષા કેન્દ્રમાં આવે અને પૂછે કે આજે કયું પેપર છે, તો કે આજે ઇતિહાસ છે. તો પછી જઈને એની ત્યાં ત્યાં દુકાન હોય, એમાંથી એક ગાઈડ ખરીદે આવે. બસ એને આટલું જ, જે કઈ પરીક્ષામાં મહેનત કે નહીં આટલી હોય, પછી એ કોકને બતાવવાની ચાલુ પેપરમાં અને એમાંથી જવાબ શોધીને એ ઉતારી લે, બસ બીજી મહેનત આટલી કરે. હવે આ ભાઈને એવું જ કંઈક હતું, પણ કંઈક ગાઈડ નહીં લેવા દીધી હોય, જે થયું એ. પણ એમને નિરાધાર બેઠા હતા. પછી એને લાગ્યું કે ભોળા શંકર મદદ કરશે, એટલે ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય શરૂ કર્યું. એમાંય કંઈ થયું નહીં. પછી એને થયું કે આ શંકર ભગવાને તો મદદ ન કરી મને, પણ આ બાજુમાં ગણપતિ બેઠા છે, તો એ કદાચ મદદ કરે, મને પ્રાર્થના કરી. એને તો પેપર મૂકી દીધું મારી બાજુમાં, કે આટલું લખી આપો ને. મેં કીધું મારી નાખશે આ મને. યોગી બાપાએ આપણને કીધું કે પોતે ચોરી કરવી નહીં અને બીજાને. મેં કીધું તું ભાઈ લઈ લે, મને ઉભો કરીને મોકલી દેશે બહાર, કે વાંધો નહીં, લખો લખો, કે હું ઉભો છું ને, અહીંયા જોઈશ કોઈ નહીં આવે. પછી આપણે ના પાડી. પછી મેં જોયું થોડી થોડી વારે છે ને એ ભાઈ પાણી પીવે, પેલી બિસ્લરીના બોટ આવે છે ને એક એક લીટરના, 6 કે 7 બોટલ પી ગયો. તરસ લાગી હતી ના, અને હા, પણ બીક લાગી હતી ને એટલે તરસ લાગી હતી. પ્રશ્ન જીભનો કે ગળાનો નહોતો, પ્રશ્ન છે ને મનનો હતો. અર્જુનને તરસ લાગે છે, શ્રીમદ ભગવદ્ ગીતા કહે છે, અર્જુન બોલે છે મુખમ ચ પરિશિષ્યથી, હે શ્રી કૃષ્ણ મારું મોઢું સુકાય છે. ભગવાન સાંભળે છે અને એમ કહે છે ભ્રમતી વચ્ચે મેં મનઃ, ચક્કર આવે છે. જો માણસને આ બધું થતું હોય છે, અર્જુન પરિશુદ્ધ વ્યક્તિ છે અને એમના જે રિએક્શન્સ છે ને એ તરત તરત આવે છે ને તરત બોલે છે, એટલે એનું નામ અર્જુન છે. અર્જુન એટલે સરળ, તરત જ કહી દે છે. અને કૃષ્ણ પાસે, ખાસ કરીને સરળ એટલે ગમે ત્યાં નહીં, કૃષ્ણ પાસે કહે છે કે મારું મન ભ્રમતી વચ્ચે એમાં મના, મારું મન ભમે છે હવે. એમ કરીને શું કર્યું, રથોપસ્થે ઉપાવિષત, રથની પાછળ જઈને બેસી ગયો અને ધનુષ મૂકી દીધું નીચે. અને ભગવાનને કહે છે કે ન યોત્સ્યે, હું યુદ્ધ નહીં કરું. હમણાં 5 મિનિટ પહેલા આપણે કેટલી સરસ વાતો કરી અને ઓલું ધનુષ ઊંચું કરેલું, આખું દ્રશ્ય બદલાઈ ગયું, સંગીત બદલાઈ ગયું, દ્રશ્ય બદલાઈ ગયા, ડાયલોગ બદલાઈ ગયા, પાછળ જઈને બેસી ગયો, નહીં યુદ્ધ કરું. પેલો અધ્યાય ત્યાં પૂરો થઈ જાય છે. છેલ્લો શબ્દ એવો લખ્યો છે, શોક સંવિગ્ન માનસઃ, અર્જુન શોક એટલે દુઃખથી ઘેરાયેલા મનવાળો થઈને બેસી ગયો. સાદી ગુજરાતીમાં એમ કહેવાય કે ઉતરેલી કઢી જેવું મોઢું લઈને બેસી ગયો. હકીકતમાં હતું આ બધું, ઇતિહાસ છે. આવું તો કંઈ થતું હશે, ઘણા આવો પ્રશ્ન પૂછે. આવો પ્રશ્ન નહીં પૂછવાનો, આવું પણ થઈ શકે એમ શીખવાનું છે. અને એ થયું. પેલો અધ્યાય પૂરો થયો, 47 શ્લોકો છે. બીજા અધ્યાયની છે, હજુ જો કૃષ્ણ ભગવાનનો કોઈ રોલ આવતો જ નથી, એક શંખનાદ કર્યો અને પછી તો બધી આ ઘટનાઓ જોયા કરે છે. હવે ખરેખરી વાત શરૂ થાય છે. અર્જુનનું એક ચિત્ર બીજા અધ્યાયના પહેલા શ્લોકમાં શ્રી કૃષ્ણ ભગવાનની નજરે દેખાય છે. અર્જુન પાછળ જઈને બેઠો અને પહેલી વાર શ્રી કૃષ્ણ અર્જુન સામે જુએ છે અને અર્જુન કેવો દેખાય છે એનું વર્ણન બીજા અધ્યાયના પહેલા શ્લોકમાં છે. એ કેવું છે કે એની આંખો આંસુઓથી ઘેરાયેલી છે, અશ્રુપૂર્ણા કુલે ક્ષણમ, આંસુઓથી ઘેરાયેલી આંખવાળો. બીજો શબ્દ વિષીદંતમ, ખેદ કરતો, દુઃખ કરતો, આ બીજો શબ્દ છે. અને પરયા કૃપયાવિષ્ટ, અને માયાથી ઘેરાયેલો. 3 વિશેષણો ત્યાં શ્રીમદ ભગવદ્ ગીતાએ મૂક્યા છે. આવા અર્જુનને ઉવાચ મધુસૂદન,
મધુસૂદન શ્રી કૃષ્ણનું નામ છે. આવા અર્જુનને શ્રી કૃષ્ણ ભગવાન કંઈક કે છે, એ જે કે છે આખી ગીતા છે. પણ અહીંયા થોડી વાર ઉભા રહીએ કે અર્જુનને જયારે પહેલી વાર શ્રીકૃષ્ણ ભગવાને બીજા અધ્યાયમાં જોયો, તત્રાપશ્યત પાર્થની જે આખી વાત આવી, તો ભગવાને નજર નાખી તો પહેલી વસ્તુ દેખાય છે કે રડે છે, આંખમાં આંસુઓ છે, એ તો આખી દુનિયા જોઈ શકે એમ હતું. પણ બીજી વસ્તુ એમણે દેખાઈ કે એ દુઃખી છે એટલે રડે છે, એટલે મન પણ એમનું જોઈ શકે છે, ખેદ જોયો એટલે એનું મન સમજે છે. એ પણ ઘણા બુદ્ધિશાળીઓ સમજી ગયા છે, કારણ એમને એમ તો રડતો ન હોય ને, એટલે ઘણા ચર્ચાએ કરી હશે. અર્જુન જયારે રડ્યો હશે ત્યારે બંને પક્ષમાં ચર્ચા થઈ હશે, કારણ કે એ તો રથમાં બેઠો બેઠો રડે છે, પાછો ખૂણામાં નથી બેઠો, બધાને દેખાય એમ. આ તો સમાચાર પાછા તરત ફેલાય, જો જો અર્જુન રડે છે, પાંડવ પક્ષમાં સમાચાર જાય એટલે બધા દુઃખી થાય, એમ અર્જુન રડે શું થયું હશે, કૌરવ પક્ષમાં સમાચાર જાય બધા ખુશ થાય, અર્જુન રડે છે, બસ. ઘણા એવા મને ખબર જ હતી કે રડે જ, એને પાછી ખબર જ હોય બધી. મેં તમને નહોતું કીધું, પહેલેથી વાત નહોતી કરી, આવો જ છે, તમને મનાતું નહોતું, આવા ઘણા હોય છે. આ સમાચાર અર્જુન રડે છે, અર્જુનનું મન ભમે છે, અને ગાંડીવ છોડી દીધું છે, રથની પાછળ જતો રહ્યો છે, આ સમાચાર સાંભળીને ધૃતરાષ્ટ્રને શું થાય, બહુ જ ખુશ થાય, હે વાહ, હવે મારો દીકરો દુર્યોધન જીતી જશે, આ એના મનમાં થાય. બરાબર છે, દ્રશ્ય બદલાય છે, અર્જુન રડે છે ને બધું જ થયું. શ્રી કૃષ્ણ ભગવાન જેવો જુએ છે, પેલા ત્રણ વસ્તુઓને પકડી, એના આંસુઓ, એનું દુઃખ અને એની માયા. આંસુઓ બધાએ જોયા, દુઃખની કલ્પના કેટલા હોય કે કરી, પણ માયાની કોઈને ખબર નથી પડતી, જે શ્રી કૃષ્ણ ભગવાન જોઈ શકે છે કે આને મૂળ તો માયા વળગી છે. કોઈ ડોક્ટરની સામે પેલા દર્દી જાય અને ડોક્ટર એની સામે નજર કરે, એનું દુઃખ, એના સિમ્પટમ્સ હોય અમુક, એ પૂછે તમને શું થાય છે, તમને તરસ લાગે છે, તો કે હા, તો નોંધ કરે હા બધી. એમ અર્જુન પેલા બધું જ બોલી ગયો છે, એની નોંધ શ્રી કૃષ્ણ ભગવાન પાસે છે. ડોક્ટરની વિશેષતા શું હોય છે, કોઈ પણ સારા ડોક્ટર હોય ને, એની પાસે એક વર્તમાન દર્દી હોય, એટલે કે પ્રેઝન્ટ એની સામે જ ઉભો હોય, એનો વર્તમાન કાળ છે. પછી ડોક્ટર એની દવા નક્કી કરે મનમાં ને મનમાં, અને પછી વિચાર કરે છે, અને પછી એ લખે. એના મનમાં એક ભવિષ્ય ચિત્ર હોય કે 15 દિવસ જો આ દવા વ્યવસ્થિત લે તો 15 દિવસમાં આવો થઈ જશે, એ ભવિષ્ય ચિત્ર હોય. એટલે એ લોકો શું કરે, પછી દર્દીને કહે કે જો તમે આ દવા વ્યવસ્થિત લેશો ને, અને ધારો કે પગે ફ્રેક્ચર થયું હોય, અને કે 15 દિવસ તમે આ પ્રમાણે બધું કામ કરશો, અમે કહીએ એમ, આવી દવા લેશો, તો તમે 15 દિવસમાં તો છે ને ઘોડા જેવા થઈ જશો, આવું ઘણા બોલતા હોય છે, અને જો તમે દોડતા થઈ જશો, એ ભવિષ્ય ચિત્ર છે. હા, એમ અત્યારે રડતો અર્જુન શ્રીકૃષ્ણને દેખાય છે બીજા અધ્યાયના પહેલા શ્લોકમાં. શું અર્જુનનું કોઈ ભવિષ્ય ચિત્ર શ્રીકૃષ્ણના મનમાં છે કે જેમાં એ રડતો પણ ન હોય, એના આંખમાં આંસુ ન હોય, એને મનમાં દુઃખ ન હોય અને એની માયા ન હોય, એવો અર્જુન, એકદમ નિરોગી અર્જુન, એવું ચિત્ર ભગવદ્ ગીતામાં છે? છે. બીજા અધ્યાયના પહેલા શ્લોકમાં એક દર્દી તરીકે છે, અને 18મા અધ્યાયના 54મા શ્લોકમાં એક અર્જુનનું નિરોગી વ્યક્તિત્વ છે, એકદમ શુદ્ધ, જ્યારે એનો રોગ ટળી ગયો છે, એવું પણ એક ચિત્ર શ્રીકૃષ્ણ ભગવાનના મનમાં છે. ભગવાન પોતે બોલ્યા છે અર્જુન સામે, એના શબ્દો છે, બ્રહ્મભૂત પ્રસન્નાત્મા ન શોચતી ન કાંક્ષતી. અર્જુન, તું જો બ્રહ્મરૂપ થઈ જાય, બ્રહ્મભૂત, તો પ્રસન્નાત્મા, તો તારો આત્મા પ્રસન્ન થશે, તારું ચિત્ત ખુશ થઈ જશે, રડતો બંધ થઈ જઈશ. ન શોચતી, પછી ત્યાં કોઈ દુઃખ નથી. ન કાંક્ષતી, ત્યાં કોઈ લૌકિક આકાંક્ષાઓ નથી. અર્જુન, તારે બ્રહ્મરૂપ થવાની જરૂર છે. આખી શ્રીમદ ભગવદ્ ગીતા અર્જુનને બ્રહ્મરૂપ કરવા માટેનો ઉપદેશ છે. ભગવાન શરૂઆત કરે છે, ત્રણેય શરીરને જોયા, બીજા શબ્દોમાં કેવું હોય ને, આપણે હવે થોડું તત્વજ્ઞાનની વાત કરવું છે. શ્રીકૃષ્ણ ભગવાને ત્રણ વસ્તુઓ અર્જુનમાં જોઈ, એટલે કે શ્રીકૃષ્ણ ભગવાને અર્જુનના ત્રણ શરીર જોયા, સ્થૂળ, સૂક્ષ્મ અને કારણ. આંસુઓ,
રડે છે અર્જુન એ એનું સ્થૂળ શરીર છે, પણ કેમ રડે છે એમ પૂછીએ તો દુઃખી છે એટલે રડે છે. દુઃખ મનનો ભાવ છે, મન સૂક્ષ્મ શરીર છે. હજી એક પ્રશ્ન પૂછો, કેમ દુઃખી છે? તો એને માયા વળગી છે, તો માયા એનું કારણ શરીર છે. સ્વામિનારાયણ ભગવાને કાર્યાણી પ્રકરણના 12મા વચનામૃતમાં લખ્યું છે, સ્થૂળ સૂક્ષ્મ અને કારણ એ ત્રણ શરીર એ માયારૂપે જીવને વળગ્યા છે. એમાં કારણ શરીર વજ્રસાર જેવું છે, કોઈ રીતે ટરતી નથી. કારણ શરીરને લઈને સૂક્ષ્મ શરીર અને સૂક્ષ્મ શરીરને લઈને સ્થૂળ શરીર. આ તત્વજ્ઞાનની ભાષા બોલો, હવે સાદી ભાષામાં માયા છે એટલે દુઃખી છીએ, દુઃખી છીએ એટલે રડીએ છીએ. રડતા બંધ થવું હોય તો શું કરવું? તો કે દુઃખ ન હોય તો રડે, રડતો બંધ થાય. કે દુઃખ બંધ કરવા શું કરવું? તો કે માયા ટળે તો દુઃખ બંધ થાય. તો કે માયા કેમ ટળે? બ્રહ્મરૂપ થાય તો માયા ટળે. બ્રહ્મભૂત પ્રસન્ન આત્મા. આ તાત્કાલિક રડતા બંધ કરવાના તાત્કાલિક કેટલાક ઉપાય છે. કોઈ રડતો હોય ને તો ઘણા જોરજોરથી અવાજ કરે તો ગભરાઈને બંધ થઈ જાય રડતો. નાના છોકરા એવી રીતે બંધ થાય. અમે લોકો ઘણી બધી સમાજ સેવાઓ કરીએ છીએ, આપણા બીએપીએસના સંતો, એમાંની એક સમાજ સેવા અમારી એ છે કે લોકો છોકરાને રડતા બંધ કરવામાં અમારો ઉપયોગ કરે છે. એટલે રડતો હોય તો કે જો બાવો આવ્યો, અમને જોઈ શાંત થઈ જાય. સમાજ સેવા. હવે તો આવી રીતે જ બોલો એટલે લોકોને લાગે કે આ તો બહુ સારું છે, તો રડતા હોય અમને લઈ જાય ગણાતો. આવવા તૈયાર છીએ. એક છોકરો બંધ કરે તો અમે 100 પાઉન્ડ લઈએ. કેટલાક તાત્કાલિક ઉપાય છે અને પછી પરમેનન્ટ એક સોલ્યુશન હોવું જોઈએ. આખી ગીતા છે ને તાત્કાલિક અને કાયમી બે ઇલાજો કરે છે. શરૂઆત તાત્કાલિકથી થાય છે. તાત્કાલિક એટલે શું? શ્રી કૃષ્ણ ભગવાન અર્જુનને હિંમતની વાત કરે છે. કુતસ્ત્વા કશ્મલમિદમ વિષમે ઉપસ્થિતમ. અરે ભલા માણસ તું અર્જુન કહેવાય અને તને આવું થયું? ક્ષત્રિય બચ્ચો છે ને એટલે આવું કે ને, એટલે આમ થોડું શુરાતન ચડે. હિંમતની વાત કરે છે. તને આ શોભે નહીં, નૈતત્વ ઉપપદ્ય છે, તને આ શોભે નહીં, તું અર્જુન છે. હે પરંતપ, હે શત્રુઓને દમાવનાર. જો એક બાજુ રડતો માણસ છે, હાથમાં પાણી છે, દુઃખી છે, ખરેખર રડતો રડતો બોલે છે બધું, એની સામે શ્રીકૃષ્ણ ભગવાન જે રીતે વાત કરે છે ને, એને રડતો જોતા જ નથી. અદભુત ભાષા છે એમની, સ્વાભાવિક છે, ભાષા છે એટલે કે બુદ્ધિથી બોલતા નથી, વ્યક્તિત્વ જેવું છે. સંબોધન જ એવું કહે છે કે તું તો શત્રુઓને દમાવનાર છે, શત્રુઓને હરાવનાર છે, તને આ શોભે નહીં. આમાંથી આપણે શીખવા જેવું છે, કોઈ માણસ વ્યક્તિ જીવનમાં પાછો પડે રડતો હોય તો બીજો શું કે આ તો રોતલ જ છે, વધારે રડાવીએ. પાછા આપણે તો એવા છીએ, ઘણા મશ્કરીમાં એવું કરતા હોય છે. એટલે સ્ટીમરની અંદર એક દેશમાંથી બીજા દેશમાં જતા હોય, લાંબા સમય મુસાફરી કરવાની, ઘણા બેઠા છે, આફ્રિકાથી આવ્યા હોય કે આફ્રિકા જતા હોય, તો પછી એમાં મહિનાઓ સુધી બેસવાનું હોય, તો ઘણાને એવી સિકનેસ હોય કે ઉલટી જેવું થયા કરે, તો બિચારા બહાર ઉભા હોય હવામાં, અને ઉલટી થાય નહીં પણ ઉલટી જેવું થાય, તો ઘણા મશ્કરીવાળા હોય એની બાજુમાં ઉભા રહે. અને એ તો ખાલી આટલું જ છે, ઓ ત્યાં તો ઓલા 1 લિટર કાઢી નાખ્યું હોય બધું બહાર. આવું આખું એક વર્ક છે દુનિયાની અંદર, તમને રડું રડું થતું અને તમે રડાવીને જતો રહે. શ્રીકૃષ્ણ ભગવાન શું કરે છે? બે સેનાની વચ્ચે અર્જુન રડે છે ત્યારે કેટલી ચર્ચા ચાલતી હોય ચારે બાજુ. એક પ્રસંગ બને એટલે માણસોનો તો સ્વભાવ કેવો છે, એ નવરા છે બધા, અને તરત ચર્ચા ચાલુ થાય. આમ થયું તેમ થયું, તને ખબર પડી? કે ના ના મને તો ખબર જ નથી. એટલે ભલા માણસ આટલી ખબર નથી તને? અર્જુન રડવા માંડ્યો તને ખબર નથી? આખા ગામને ખબર પડી ગઈ કે એમ? પછી શું થયું? અરે પછી તો ધનુષ છોડી દીધું એને. એમ ધનુષ છોડી દીધું? એટલું નહીં, એને તો ચક્કર આવી ગયા હતા. બધા ખુશ થાય ને ચર્ચા કરે, કેટલાક ખુશ ન થાય પણ એ લોકો શું ટાઈમ પાસ કરવા આવું બધું જોતું જ હોય. એકની એક વાત ચોળી ચોળીને એટલી બધી કરી નાખે ને, ઘણા તો અર્જુનને ધામમાં મોકલી દે. પછી ખબર પડી ગઈ તો જીવતો છે, ખાલી રડ્યો હતો ને બેસી ગયો હતો, મરી નતો ગયો. ધૃતરાષ્ટ્ર ખુશ થયા હોય, જે થયું એ થાય. શ્રીકૃષ્ણએ શું કર્યું? એ કોઈની સામે જોતા નથી, એને અર્જુનની ચિંતા છે. શ્રીકૃષ્ણને શરમ આવતી નથી, આ એક વિચારવા જેવી બાબત છે.
શ્રીમદ ભગવદ ગીતા કે છે કે હસે છે, પ્રહસન એવો શબ્દ વાપર્યો છે, હસતા હસતા વાત કરે છે. સાચા મિત્રનું લક્ષણ જોવું હોય ને તો શ્રીમદ ભગવદ ગીતા વાંચો. બધાની વચ્ચે એક વ્યક્તિને સાથે કેટલી શરમ આવે આપણને વિચાર કરો. તમે કલ્પના કરો કોઈ આવો વિચિત્ર માણસ આપણે ભેગો હોય ને તો આપણને શું થઈ જાય? આપણે પછી એવો પ્રયત્ન કરીએ છીએ કે લોકો મને એની ભેગો ન સમજે. ખરેખર અત્યારે દુનિયામાં એવું છે, કંઈક એવો પ્રસંગ બને, ના 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 મારી સાથે કંઈ લેવા દેવા નથી. હા, આપણે બધા. અને શ્રીકૃષ્ણ ભગવાને શું કર્યું જુઓ, જેને જે કરવું એ કરે. કૃષ્ણના માથે હાથ ફેરવે છે, તું રડીશ નહીં, તું ક્ષત્રિય છે, તને આ શોભે નહીં. હે પરંતપ, સંબોધન આવું કરજો. હવે દીકરાઓ રડે ને, આવું સંબોધન કરાય. હા, રડે છે હકીકત છે, પણ એનું પોટેન્શિયલ શ્રીકૃષ્ણ જાણે છે. મૂળ તો મહારથી છે, રડવું તો 5 મિનિટ માટે છે, હમણાં બંધ થઈ જશે ને પાછું ધનુષ ઉપાડશે. એટલે તો રથમાં રાખ્યા છે. અર્જુનની બુદ્ધિ ત્યાં જ કામ કરે છે કે એને રથમાં શ્રીકૃષ્ણ રાખ્યા છે. આ અર્જુનની વિશેષતા. એ વાત કરી લઈએ, દુર્યોધન અને અર્જુનમાં ફેર ક્યાં હતો? જેવી અર્જુનને ખબર પડે છે કે હવે મને આવું બધું થવા માંડ્યું, એટલે નાય પાડી દીધી, યુદ્ધ નહીં કરું. પણ ના પાડ્યા પછી એ બોલે છે આવું બધું, જેમ આપણે ગુજરાતીમાં કહીએ ને સનેપાત થાય. સનેપાત શબ્દ સાંભળ્યો તમે? જૂના માણસોએ સાંભળ્યો એટલે પછી કાઠિયાવાડમાં જાય ને એટલે એને હનેપાત કહે. બધા એમાં શું બોલે નક્કી નહીં. હવે જો તમે એની નોંધ કરો અને એના આધારે કઈ નિર્ણય કરો ને તો છૂટાછેડા જ લેવા પડે. એવું બધું બોલતા હોય એમાં, એ ગણવામાં નથી આવતું. એ કહેવાય કે ભાઈ રોગ હતો ને એટલે બધું બોલે છે. આખો પહેલો અધ્યાય છે ને એમાં અર્જુનનો સનેપાત છે. શ્રીકૃષ્ણ ભગવાન સાંભળે, દર્દી આવા જોઈએ, હસતા હસતા સાંભળી લે છે, બળની વાત કરે છે. જરાબ એક વાક્ય મોડું નથી બોલતા શ્રીકૃષ્ણ આખી ગીતાની અંદર. આપણે એવું શીખવાનું કે આપણા આવા પ્રસંગો આપણા જીવનમાં બને, એક વાત મોડી નહીં કરવાની, પરંતપ જ. ભલે રડતો હોય, આપણે રડીએ છીએ, આપણી જાત માટે પણ એ જ વલણ અપનાવવાનું છે. ઘણીવાર બાળકોની સાથે આપણે વ્યવહાર કરીએ છીએ, આપણા દીકરાઓ સાથે, ત્યારે આવી એક ભૂલ થઈ જાય છે. એક પ્રસંગ આપને કહું કે પ્રમુખ સ્વામી મહારાજ વર્ષો પહેલા મુંબઈમાં હતા અને લગભગ 18 થી 20 વર્ષ જૂનો પ્રસંગ છે. અને અમે પણ ત્યાં જ હતા મુંબઈમાં. એ વખતે બાપાનો ક્રમ કેવો કે પૂજા કરે પછી હરિભક્તોને મળે. ત્રીજા પહેલા માળે પૂજા કરતા, ત્રીજા માળે હરિભક્તોને મળે, નવા બાળકો જન્મે આવે ને કંઠી પહેરાવે, એવું બધું વર્તમાન ધરાવે ને બધું કરીને પછી નાસ્તો કરવા માટે પાંચમા માળે જાય. એક દિવસ એવું બન્યું કે મુલાકાતો પૂરી થઈ ગઈ અને બાપા લિફ્ટમાં જઈને બેસતા હતા. દરવાજો હજી બંધ કરે ત્યાં એક હરિભક્ત આવે આપણા, એક છોકરાને પકડીને, અને એવો ઢસડીને લઈ આવેલા ને એને. આપણે ત્યાં એક છોકરાને લઈ આવ્યો છે, કોઈ બકરાને પકડીને લઈ આવ્યો છે. તમે દ્રશ્ય જુઓ તો આમ એટલે શબ્દ બોલું છું કે ખરેખર એવું હતું. એક હાથમાં ચિઠ્ઠી કાગળમાં લખેલી અને એક હાથમાં છોકરું લઈને, બાપા ઉભા રહો, બાપા ઉભા. બાપા તો ઉભા રહી ગયા અને તરત પેલાને હાજર કર્યો ત્યાં. આ મારો છોકરો છે ને, ગાંડા જેવો છે, બુદ્ધિ વગરનો છે, બરાબર ભણતો નથી. એક પછી એક સર્ટિફિકેટ શરૂ થયા અને પેલો એના બાપ સામે આમ જોયા કરે, ગાંડો બુદ્ધિ વગરનો. બાપાને 3 ધબ્બા મારો એટલે આ ડાયો થઈ જાય, એનામાં બુદ્ધિ આવે. ગણતરી કરીને આવ્યો હશે કે 1 ધબ્બા એ 33% કામ થશે. બાપા 3 ધબ્બા મારો અને એટલું બેહુદ એવું વિચિત્ર વર્ણન કર્યું ને એને, નાના બાળકનું. અમે બધા સંતો ત્યાં ઉભા હતા, બાપા બોલ્યા નથી. અમને બધાને આંચકો લાગે. અમને વિચાર થયો કે કદાચ બાપા પહેલા 3 ધબ્બા તો આને લગાવી દેશે, જરૂર તો આને બુદ્ધિની વધારે છે. જે બાળકની હાજરીમાં એમ બોલે છે કે આ ગાંડો છે. એકલા બાળકની હાજરીમાં નહીં, 5 જણાની વચ્ચે તમે તમારા બાળકને ગાંડો કહો છો? અને પ્રમુખ સ્વામી મહારાજ જેવી મહાન વ્યક્તિ પાસે તમે આવું બોલો છો? બાપાએ જેવું સાંભળ્યું, હવે જુઓ બાપાનું રિએક્શન શું છે. કારણ કે નાના આ ક્યાં ગાંડો છે, આ તો બહુ બુદ્ધિશાળી છે, ભણજે, બરાબર ભણજે, ભક્ત છે ભગવાનનો. અને બાપા ધબ્બા મારવા માંડ્યા, એને કીધેલા નહીં પોતાના. હવે તમે જુઓ, મા બાપના શબ્દો આવા છે અને પ્રમુખ સ્વામી મહારાજના શબ્દો આવા છે. બાળકને કોણ વધારે ગમશે? એનું કારણ આ છે.
રડતા અર્જુનને શ્રીકૃષ્ણ પરંતપ કહી શકે છે એમ આપણે બધા જ રડતા અર્જુન છીએ. પ્રમુખ સાહેબ મહારાજને કોઈની ચિંતા નથી એ આપણને સાચવે છે. જો આમાં કેટલાય બેઠા છે આપણને ખબર ન હોય, કેટલાય એવા છે કે જે લોકોને આપઘાત કરવાના વિચારો આવ્યા છે. લોકમાં પણ વાતો થઈ છે, લોકમાં એને એમ કહેવામાં આવે છે કે આ તો આવો છે ને આવો છે ને તો આવી ભૂલો કરીને આને તો પગ મૂકવા દેવાય નહીં, આમ નથી તેમ નથી. બાપા પ્રેમથી મળે છે, તું ચિંતા ના કરીશ, હું બેઠો છું, મને મળજે. જીવનની અંદર એવી વ્યક્તિને આપણી સાથે રખાય કે જ્યારે કોઈ મદદ ન કરે ત્યારે તમને મદદ કરે. અને બાપાએ એ કામ કર્યું છે, એને કોઈની ચિંતા કરી નથી. અર્જુનને પેલા શાંત કરે છે શ્રી કૃષ્ણ ભગવાન. પછી અર્જુને એક જાહેરાત કરી પોતે છે કે જો હવે મારું મન ભમે છે ને મને કઈ ખબર પડતી નથી. કાર્પણ્ય દોષોપહત સ્વભાવ પૃચ્છામિ ત્વામ ધર્મ સમૂઢ ચેતા યશ્રેયસ્યાત નિશ્ચિતમ બ્રૂહિ તન્મે શિષ્યસ્તેહમ શાદિમાન ત્વામ પ્રપન્નમ. હે શ્રી કૃષ્ણ પરમાત્મા, હું કેવો છું? કાર્પણ્ય દોષોપહત સ્વભાવ, દીનતા રૂપી દોષથી હણાઈ ગયો છું. મોડા વિચારો આવે છે. ધર્મ સમૂઢ ચેતા, શું કરવું ને શું ન કરવું મને હવે ખબર પડતી નથી. યત શ્રેયસ્યાત નિશ્ચિતમ બૃહિતન્મે, મારું જે કંઈ સારું થાય એમ હોય એમ તમે નક્કી કરીને કહો. આ સાંભળવા જેવા શબ્દો છે, તમે નક્કી કરીને કહો, મને પૂછશો નહીં, મારે સજેશન નથી જોઈતું, મારે આજ્ઞા જોઈએ છે. સજેશન એટલે શું? આમ પણ કરી શકાય ને આમ પણ કરી શકાય નહીં. ઘણીવાર આવું હોય, બાપા પણ આવી રીતે બોલે છે, કારણ કે એ તો બહુ અનુભવી છે. બાપાને ખબર પડી જાય કે આ મને પૂછવા આવ્યો છે કે મને આજ્ઞા કરવા આવ્યો છે. આપણે લાગે પૂછાયું, પૂછતો એવું લાગે, પણ એવી રીતે પૂછ્યું હોય ને કે બાપાએ હાથ પાડવાની હોય. ઘણા પહેલેથી બાપા હા પાડજો, ના નહીં પાડતા, એક વાત કરવા આવ્યો છું, એટલે તો પછી હા પાડેલી જ છે ને. અર્જુને એવું નથી કર્યું, નિષ્કપટ થાય છે, બોલે છે. હા બોલે છે, અર્જુન બોલ્યો છે, મનમાં યાદ નથી કરતો. ગુરુ સાથે કેવી રીતે વર્તવું એ ગીતામાંથી શીખવાની જરૂર છે. ગુરુ પાસે નિષ્કપટ થવું જ પડે, બોલવું પડે. બોલવામાં એકલા એકલા બોલવામાં ગડબડ કરીએ છીએ આપણે. જોજો, મહારાજ સામે મૂર્તિ સામે આપણે ઉભા હોઈએ ને આપણા ભૂલની કબૂલાત કરવી હોય ને એમાં આમ બચાવી બચાવીને વાત કરે બધી, એટલે કોઈ સાંભળતું નથી. આ કપટ તો પ્રત્યક્ષમાં તો વાત જ કેમ થાય? શરૂઆત કેવી રીતે કરીએ? ખબર, બાપા પાસે આપણે ભૂલ કહેવા જઈએ ને ક્યારેક, બાપા આમ તો મારે કઈ બહુ એવી ઈચ્છા નહોતી પણ ખબર નહીં કેમ થઈ ગયું, આવી બધી વર્ણન. એમ ન બોલે કે મેં આ ભૂલ કરી છે, એ વાક્ય તો ન જ આવે. આ દેહાભિમાન છે, આ કપટ છે. અર્જુનમાં એ કપટ નથી, આ એની સરળતા છે. એ જાહેરાત કરે છે, ભગવાન સાહેબ બોલે છે કે હું આવો મોડા વિચારવાળો છું, શું કરું શું ન કરું ખબર નથી પડતી, તમે નક્કી કરો ને મને કહો. અને સરસ વાક્ય, જો આખી ગીતાની અંદર જ્યાંથી પ્રસંગ આખો બદલાય છે, એટલે કે ગાડી પાછી પાટે ચડે છે, એનું જો મુખ્ય વાક્ય હોય ને, શિષ્ય સ્તેહમ, હું તમારો શિષ્ય છું. રડતો માણસ આવું બોલે કલ્પના કરો, રડતો માણસ એમ કે હું તમારો શિષ્ય છું. એ વખતે શિષ્યતા જરૂરી હતી. જ્યારે જીવનની અંદર આપણે પાછા પડીએ ત્યારે પ્રમુખ સાહેબ મહારાજને કહેવું કે હું તમારો શિષ્ય છું. કેમ? શું અર્જુન શિષ્ય નહોતો? આ એક બહુ મોટો પ્રશ્ન છે. તો આજ સુધી શું કર્યું? હતો, પણ આવો નહોતો. આજે એને જરૂર છે. હવે જુઓ, માણસને જ્યારે જરૂર હોય ને એ વખતે જે વાક્ય બોલાય અને એમને એમ વાક્ય બોલાય એમાં ઘણો ફેર છે. જરૂર એટલે શું? એમને એમ આપણે વાતો કે હમણાં અમે ત્યાં ન્યુયોર્કમાં હતા, તો એક આપણા બહુ હરિભક્ત છે, ચુસ્ત હરિભક્ત, અને એ ડોક્ટર છે, કેન્સર સ્પેશિયાલિસ્ટ છે, અને એ અમને મળ્યા. હવે કેન્સરની વાત કરી એટલે આમે અમારે ટાઈમ હતો ને એમને ટાઈમ હતો ને કંઈક વાત તો કરી, તો કેટલા જાતના કેન્સર છે મેં બધું પૂછ્યું હતું એમને.
એમને કેન્સરના પ્રકાર કહેવાય, મને કઈ ખબર નહોતી પડી, તો હું કહેતો વાહ અચ્છા અચ્છા બરાબર બીજું કહે. પછી એમને એ પોતે શેમાં સ્પેશિયાલિસ્ટ છે એની બધી વાત કરી, આ કેન્સર માટેની ચર્ચા કરી કહેવાય, એને જિજ્ઞાસા કહેવાય. આને શું કહેવાય? જિજ્ઞાસા, જાણવાની ઈચ્છા. ઠીક છે, લોકોને ઘણી આ જિજ્ઞાસુઓ બધા ઘણા હોય છે, જાત જાતનું જાણવાની ઈચ્છાવાળા હોય. પણ ધારો કે મને ખરેખર કેન્સર થાય, એટલે આપણે પ્રાર્થના કરીએ કે ન થાય, ખાલી વાત કરું છું. અને પછી એ વિપુલભાઈ પાછા આવે અને હું એમને પૂછું કે કેન્સર એટલે શું, તો ભાવ બદલાય કે નહીં? વાસ્તવિક દુઃખમાંથી પસાર થતી વખતે દુઃખના પ્રશ્નો પૂછે અને દુઃખનું સમાધાન પૂછે એ જુદું છે, અને નવરો બેઠો પૂછે ને એ જુદું છે. અર્જુન અત્યારે ખરેખર દુઃખમાં છે, રડે છે, અને શ્રીકૃષ્ણને એમ કહે છે કે હું તમારો, આ વાક્યનું વજન એટલું બધું છે ને કે શ્રીકૃષ્ણ ગીતાને જન્મ આપી દીધો. ખુશ થઈ ગયા ભગવાન, હવે બોલ્યો ને કે હું તમારો શિષ્ય છું, હવે કહેવા દો. એ રાહ જોતા હતા કે ને પછી શરૂઆત થાય. ગીતા વગર કોઈ શિષ્યતા લઈને બોલીએ તો સાંભળે નહીં, સામે ઉપદેશ આપ્યો. અમારે ઘણી વાર એવું બને કે હજી અમારે કોઈને ઉપદેશ આપવા તો એ સામે ચાલુ કરી દે, તો અમે સાંભળીને પાછા આવીએ. ભગવાને જોયું, બોલ્યો શિષ્ય છું. આ વાક્ય હવે થોડી વાર વચ્ચે લઈ જઈએ છીએ ધૃતરાષ્ટ્ર પાસે. જયારે ધૃતરાષ્ટ્રને સંજે એમ કે અર્જુન તો એમ બોલ્યો શ્રી કૃષ્ણ પાસે કે હું તો તમારો શિષ્ય છું, ધૃતરાષ્ટ્ર સમજી જાય કે હવે પતી ગયું, આ શ્રીકૃષ્ણના હાથમાં ગયો ને, આ શ્રીકૃષ્ણ એવી વિચિત્ર માણસ છે ને, હવે બદલી નાખશે આને. એમ થવું જોઈએ. હા, જીવનમાં કંઈ પણ પ્રશ્ન આવ્યો એટલે પ્રમુખ સ્વામી મહારાજ પાસે બોલવાનું કે હું તમારો શિષ્ય છું, એટલે લોકોને લાગશે કે આ પ્રમુખ સ્વામીના હાથમાં ગયો એટલે વાત પતી ગઈ, હવે એને કંઈ વાંધો નહીં આવે. એક હરિભક્ત, અત્યારે હરિભક્ત છે, પેલા ગુણભાવી હતા, ગુજરાતી ચરોતરના, અને 1982માં એમને એક જ પુત્ર અમેરિકાની અંદર હતા, મેડિકલમાં એમનો દીકરો ગોલ્ડ મેડલિસ્ટ થયો. એ દીકરાના લગ્ન થયા અને આપણે જાણીએ છીએ અમેરિકામાં કોઈ ડોક્ટર થાય એટલે એના ઘરે પૈસાનું ઝાડ ઉગે, રોજ ખંખેરવાના, ડોલર ભેગા કરી મૂકી દેવાના, ઇન્સ્યોરન્સ વાળા બધા પૈસા ભરતા હોય છે. સરસ કમાય ને બધું સારું હતું. લગ્ન થયા, એક દોઢ મહિનો થયો અને પુત્ર અને પુત્રવધુ કારમાં બેસીને ફરવા ગયા, ભગવાનની ઈચ્છા હશે, ને એક્સિડન્ટ થયો, બંને જણા ધામમાં ગયા. હવે એના જે માતા પિતા જે હતા એ લોકો રડે, દુઃખ થયું, પણ પછી વિચારો બદલાયા. હવે જુઓ, જયારે આવા પ્રસંગો જીવનમાં બને એટલે શું થાય ખબર છે? પહેલો પ્રશ્ન છે ને ભગવાન સાથે થાય, ભગવાને મારું આમ કેમ કર્યું? અને એવું એમને થયું કે હું ક્યારે ખોટું બોલ્યો નથી, મેં કોઈનું કંઈ ખરાબ કર્યું નથી, અને મારો દીકરો કેમ ધામમાં ગયો? આ એક એવા પ્રકારનું ગણિત છે કે એનો દીકરો પછી ધામમાં જ ન જાય. નાસ્તિક ભાવ આવી ગયેલો, ભગવાનનું મંદિર અંદર હતું, બધું આરતી ને બધું બંધ થઈ ગયેલું. એવામાં આપણા ડોક્ટર સ્વામી 1982માં અહીંયા પણ આવ્યા હતા, અને પછી આગળ ગયા, મારા ખ્યાલથી બાપા પણ ત્યારે આવ્યા, અને બાપા અને વિવેક સાગર સ્વામી બે જણા પાછા ગયા હતા, અને ડોક્ટર સ્વામી અમેરિકા ગયા હતા. એમના કોઈ આપણા કાર્યકર તમારા જેવા હતા, એમણે કહ્યું કે હરિભક્ત આ ભાવી છે, ગુણભાવી, એમને જીવનમાં આવો પ્રસંગ બન્યો છે, તમે બળની વાત કરવા જાઓ. ડોક્ટર સાહેબ કે ચાલો, એ ગયા. જેવા ઘરમાં ગયા ને તો પેલા ભાઈ કે તમે આવો એમાં મારે વાંધો નથી, પણ મને ભગવાનની વાત નહીં કરતા, એટલે સ્ટે ઓર્ડર મૂક્યો. ડોક્ટર સાહેબ વિચાર કરે કે અરું ભગવાનની વાત ન કરીએ તો કોની કરીએ, બીજી કઈ રાજકારણ નહીં કરીએ? પણ ડોક્ટર હતા ને પોતે કે દર્દી આવા જ હોય બેઠા, અને આખું દર્દીનું બયાન સાંભળ્યું, ને પેલા ભાઈને તો એટલો ઉભરો આવેલો ને, હું તો ભગવાનમાં માનતો જ નથી, ને ભગવાન આમ જ કેમ કરે ને તેમ બધું શાંતિથી ડોક્ટર સ્વામીએ સાંભળ્યું. અને ત્યાં ટેલિફોન હતો, તો ડોક્ટર સ્વામી કે ફોન કરું ઇન્ડિયા હું આમાંથી? તો પેલો સમજી ગયો કે ફોન કરો, હું પૈસા નહીં લઉં, આવું કહ્યું, હા હું પૈસા નહીં લઉં, મારી વાત કરતા નહીં એમાં કંઈ. ડોક્ટર સાહેબ કે વાંધો નહીં, દર્દી આવા જોઈએ નહીં. ઘણી વાર ડોક્ટર છે ને નાના છોકરાઓને ખાસ કરીને ઇન્ડિયાની અંદર, ડોક્ટરો ઇન્જેક્શન લઈને જાય ને હજી તો જોવે ત્યાંથી રડવાનું શરૂ કરે,
ડોક્ટરોને જોઈ ત્યાંથી રડવાનું શરૂ કરે. ઇન્જેકશન આપવાનું જ શું કરે, બે જણા પગ પકડે બિચારા ના, એક જણું માથું પકડે ને ઓલો ફટલી ઠોકી દે, હસતો હસતો કરે હા પાછો. ડોક્ટરને ચિંતા, જેટલું રડે છોકરો વધારે એટલું ડોક્ટર વધારે હશે, કેમ દર્દી આવા જોઈએ. ઇન્જેક્શન મારવાનું એટલે મારવાનું છે. ડોક્ટર સાહેબે કીધું કઈ વાંધો નહીં, ઇન્જેક્શન તો મારવું જ પડશે. ફોન કર્યો અને ડોક્ટર સ્વામીએ એ ભાઈની વાત કરી, રૂબરૂ વાત કરીને આવ્યો છો એની વાત કરું છું તમને. અને પછી ડોક્ટર સ્વામીએ વાત કરી, પાપા કે તમે આપો ફોન એમને. અને ડોક્ટર સ્વામી ખચકાયા થોડા કે અત્યાર સુધી મારી સાથે પ્રશ્નોત્તરી ચાલતી હતી, હવે આ બાપાને કંઈક કહી બેસશે. તો બાપા એ કહ્યું આપો એમને. બાપા બહુ સામાન્ય અમદાવાદમાં હતા સ્વામી, અને આ અમેરિકાથી ફોન થાય છે. બાપા બે પાંચ વાક્યો જે એમની ભાષા છે ને એકદમ, કે ભાઈ આ તો મરણાજરણા સંસાર છે, અને અમે સાંભળ્યું કે તમારા દીકરાને પુત્રવધુનો દેહ પડી ગયો છે, આવું તો બધું સંસારમાં ચાલતું હોય, અમે તમારા માટે પ્રાર્થના કરશું. એ ભાઈ એમ કે છે કે મારે છે ને પેલું રિસીવર જાણે કાને ચોટી ગયું હોય ને, એમને એમને બાપાના વાક્યો સાંભળ્યા. પણ નવાઈની વાત એ છે કે જેવું રિસીવર મૂક્યું, દોઢ મહિનો થયેલો, અને એમણે કહ્યું કે દોઢ મહિનાથી અમે આખી દુનિયા આંસુના પડદા પાછળ ધૂંધળી જોતા હતા, એ દુઃખ એક ક્ષણમાં મુકાઈ ગયું. ભૂલી જ ગયા, જાણે કંઈ થયું નથી એવું થયું. એમણે પછી બીજી એક વાત કરી કે આ ફોન જો ન આવ્યો હોત, અને પ્રમુખસાહી મહારાજ આવા હશે, જો જોયા નથી બાપાને, ગુણભાવી છે, ફોનથી મળે છે, જો બાપાનો ફોન આવ્યો ન હોત તો મેં અને મારા ધર્મપત્ની બંને જણાએ નક્કી કરેલું બીજા જ અઠવાડિયે અમે ઝેર પીને મરી જવાના હતા. આજે એ આપણા હરિભક્ત છે અને જીવે છે, તમે કહો એના જીવનનું કારણ કોણ? પ્રમુખ સ્વામી મહારાજ. જીવનમાં એવી વ્યક્તિને સાથે રાખીએ કે જે આપણને આવી ક્ષણોમાં બચાવી લે. અર્જુને એ કામ કર્યું, શિષ્યસ્તેહમ, હું તમારો શિષ્ય છું. ભગવાને પછી એવી સરસ વાતો સમજાવી, એક ટકોર ભગવાને કરી છે ને, શ્રુતિ વિપ્રતિપન્ના તે યદા સ્થાસ્યતિ નિશ્ચલા સમાધાવચલા બુદ્ધિ તદા યોગમ વાપસ્યસી. હે અર્જુન, જાત જાતનું સાંભળીને, જાત જાતના લોકો પાસે જઈ જઈને તે સાંભળ્યું, એનાથી તારી બુદ્ધિ ભ્રમી ગઈ છે. હવે હું કહું છું એમ કરીને તું એક વસ્તુ પર બુદ્ધિ સ્થિર કરીશ તો તું યોગી બની જઈશ. જાત જાતનું સાંભળે શું, આને પૂછે, આને પૂછે, આને પૂછે, એમાં એટલો સમય બગડે, સમય તો બગડે, બુદ્ધિ બગડે. હવે તું સ્થિર કર, હું જે કહું છું ને એ સાંભળ, તારી બુદ્ધિને સ્થિર કર. તરત અર્જુને પ્રશ્ન પૂછ્યો, સ્થિત પ્રજ્ઞસ્ય કા ભાષા, તો સ્થિર બુદ્ધિવાળાના લક્ષણો શું? શ્રીકૃષ્ણ ભગવાને 18 શ્લોકોની અંદર એનું વર્ણન કર્યું. એ 18 શ્લોકોનું વર્ણન પૂરું કરીને એનો જયારે ઉપસંહાર કર્યો, એ અક્ષર પુરુષોત્તમ સિદ્ધાંત હતો. આ વાત આવી, શું છે એ શબ્દો? 18 શ્લોકનું વર્ણન કરીને શ્રીકૃષ્ણ ભગવાન એમ કહે છે, એષા બ્રાહ્મી સ્થિતિ પાર્થ. હે અર્જુન, આને બ્રાહ્મી સ્થિતિ કહેવાય. ભ્રમરૂપ થવાની વાત આવી. ભ્રમરૂપ થવું કે પુરુષોત્તમ નારાયણની ઉપાસના કરવી એનાથી અલગ વાત છે. હવે હું તમને થોડી તત્વજ્ઞાનની વાત કરું છું, એટલા માટે કે જે અક્ષર પુરુષોત્તમ સિદ્ધાંતની આપણે વાત કરીએ છીએ એ અર્જુનના જીવનમાં આવેલા પ્રશ્નના જવાબ રૂપે આવી છે. જીવનમાં પાછી પડેલ વ્યક્તિને, રડતી વ્યક્તિને, મોહથી ઘેરાયેલી વ્યક્તિને જો હિંમત આપવી હોય, એને પ્રસન્નાત્મા કરવો હોય, અથવા તો એને મુક્ત બનાવવો હોય, તો એને બ્રહ્મરૂપ થવું પડે, અક્ષરરૂપ થવું પડે, પુરુષોત્તમમાં જોડાવું પડે, એમ ગીતા કહે છે. શ્રીકૃષ્ણ ભગવાન વારંવાર છે ને એને આ બ્રહ્મરૂપ થવાની વાતો સમજાવે છે. હવે હું તમને થોડી વાર માટે 8મા અધ્યાયમાં લઈ જઉં છું. 8મા અધ્યાયમાં પહેલો શ્લોક અર્જુનના મુખે છે, કિમ તદ બ્રહ્મ. હે શ્રીકૃષ્ણ ભગવાન, તે બ્રહ્મ શું છે? કિમ તત બ્રહ્મ. 8મા અધ્યાયનો પહેલો શ્લોક. શરૂઆતમાં આપણે વાત કરી હતી કે ભગવદ્ ગીતાના 700 શ્લોક છે,
18 અધ્યાય છે, આઠમો અધ્યાય એટલે બરાબર લગભગ ગીતાનું મધ્ય, અને એમાં આઠમા અધ્યાયનો પહેલો શ્લોક એટલે ભગવદ્ ગીતાનો લગભગ 310મો શ્લોક છે, એટલે 700માંથી 310 લો એટલે લગભગ વચ્ચે આવી જાય, 350 થાય વચલો, પણ આ 310મો શ્લોક છે. કિમ તદ બ્રહ્મ, એ બ્રહ્મ શું છે, આનો અર્થ શું થઈ ગયો કે આની પહેલા શ્રીકૃષ્ણ ભગવાને બ્રહ્મની વાત કરી દીધી છે. ક્યાં કરી? તો બીજા અધ્યાયથી કરી છે. મેં હમણાં તમને સંભળાવ્યું બીજા અધ્યાયનો 72મો શ્લોક, એશા બ્રાહ્મી સ્થિતિ પાર્થ, આને બ્રહ્મની સ્થિતિ કહેવાય અર્જુન. પણ આ તો કેવું છે કે હજી હમણાં જ રડતો બંધ થયો હોય ને, હજી તો આંસુઓ લૂંચતો હોય, ત્યાં ભગવાને કહી દીધું છે એને, એટલે સાંભળતા હોય ઘણા પણ સમજતા ન હોય. ત્રીજા અધ્યાયની અંદર 15મા શ્લોકમાં કહે છે શ્રીકૃષ્ણ ભગવાન, તસ્માત સર્વગતમ બ્રહ્મ, એ બ્રહ્મ છે ને એ સર્વગત એટલે બધે વ્યાપીને રહ્યું છે, અંતર્યામી છે. ચોથા અધ્યાયના 24મા શ્લોકમાં એક જ શ્લોકમાં 6 વખત બ્રહ્મ શબ્દનો પ્રયોગ, બ્રહ્માર્પણમ બ્રહ્મહવિહિ બ્રહ્માગ્નૌ બ્રહ્મણાહુતમ બ્રહ્મેવ તેન ગંતવ્યમ બ્રહ્મ કર્મ સમાધિના. અર્જુન માથું હલાવે છે, ભગવાનને એમ કે સમજે છે, આ તો એમને એમ હલાવતો હતો. પાંચમા અધ્યાયનો 21મો શ્લોક, સ બ્રહ્મયોગ યુક્તાત્મા સુખમ અક્ષયમ અસ્મુતે, જે વ્યક્તિ બ્રહ્મના યોગથી યુક્ત બને ને અક્ષય સુખની પ્રાપ્તિ થાય, અર્જુન માથું હલાવે છે. છઠ્ઠા અધ્યાયની અંદર યોગના લક્ષણો છે, યોગીના લક્ષણો છે, એમાં એક લક્ષણ એવું છે કે બ્રહ્મમાં ચર્યા કરતો હોય, બ્રહ્મચર્ય વ્રતે સ્થિતા. સાતમા અધ્યાયની અંદર આવ્યા, એની અંદર ભગવાન એમ કહે છે કે જરા મરણ મોક્ષાય મામાશ્રિત્ય યતંતિએ, જે લોકો મારા શરણે આવે છે મુક્તિ માટે, તે બ્રહ્મ તદ્વિદુહ, એ વ્યક્તિ બ્રહ્મને પણ જાણી શકે છે. આવું સાતમા અધ્યાયમાં છેલ્લા એક છેલ્લા એટલે કે 28મા શ્લોકમાં કહે છે. ત્યારે અર્જુનને થયું કે આ ઘડીએ ઘડીએ બ્રહ્મ શબ્દ આવે છે, કંઈક લાગે છે આમાં. અને અર્જુને પ્રશ્ન પૂછો આઠમા અધ્યાયના પહેલા શ્લોકમાં, કિમ તત્ બ્રહ્મ, એટલે ભગવાનને ધ્રાસકો પડ્યો, એટલે ભલા માણસ બીજા અધ્યાયમાં કેવો હતું ને, તો હું આટલું લાંબુ તો ન કરત, આ જરૂરી વસ્તુ છે. ચાલો આઠ અધ્યાયમાં પૂછ્યું. આ કેવી વાત છે કે કોઈ રમેશભાઈ નામની વ્યક્તિ હોય અને હું એના વખાણ કરું કે રમેશભાઈ તો આવા છે ને બહુ સારા છે ને બીજા સાથે ફરવા જેવું છે ને વાતો કરો તો મજા આવે ને આમ છે ને તેમ છે, એક કલાક વાત થાય અને પછી મને તમે કહો એ બધી વાત બરાબર, આ રમેશભાઈ છે કોણ એ તો કહો, એ જ બાકી રહી જાય ઘણી વાર. એવું અર્જુનને થયું. વચ્ચે પ્રશ્ન પૂછ્યો અર્ધી ગીતાએ કે તમે મને વાત કરો છો પણ એ બ્રહ્મ છે શું? ભગવાન સમજી ગયા કે આ બ્રહ્મ શબ્દ હું વાપરું છું પણ આ તો બ્રહ્મમાં બેઠો છે, બ્રહ્મમાં નહીં. મિત્રો, આપણે અક્ષર પુરુષોત્તમ સિદ્ધાંતને વરેલા છીએ. તમે કલ્પના કરો, અર્જુને પૂછ્યું બ્રહ્મ એટલે શું, મનમાં કલ્પના કરજો, તો કૃષ્ણ ભગવાન હવે બ્રહ્મ શબ્દની જગ્યાએ એક બીજો શબ્દ વાપરશે, કયો વાપરી શકે? એ ત્રીજા શ્લોકમાં જવાબ છે, એ જવાબ હું તમને કહું છું. અર્જુને પૂછ્યું કેમ તત્ બ્રહ્મ, શ્રીકૃષ્ણ ભગવાન કહે છે અક્ષરમ પરમમ બ્રહ્મ, જે અક્ષર છે એ જ બ્રહ્મ છે. અક્ષર અને બ્રહ્મને ભેગા કરો એને અક્ષર બ્રહ્મ કહેવાય. ભગવદ્ ગીતાના આઠમા અધ્યાયનું નામ જ છે અક્ષર બ્રહ્મયોગ. શ્રીકૃષ્ણ ભગવાન સમજી ગયા કે હવે એક ભૂલ મારે એ નથી કરવી કે 18મા અધ્યાયમાં પૂછે કે અક્ષર શું છે, તરત જ ત્યાં જ કહી દે છે અક્ષર શું છે. યદક્ષરમ વેદ વિદો વદંતી વિશંતિ યદ્યતયો વીતરાગાઃ યદિચ્છંતો બ્રહ્મચર્યમ ચરંતિ તત્તે પદમ સંગ્રહેણ બ્રવીમિ. જે અક્ષરનો મહિમા વેદના જાણકારો પણ ગાય છે. વિશંતિ યદ્યતયો વીતરાગાઃ, જેના જીવનમાંથી રાગ નષ્ટ થઈ ગયો છે એવી નિર્વાસનિક વ્યક્તિઓ જેમાં પ્રવેશ કરી શકે છે. યદિચ્છંતો બ્રહ્મચર્યમ ચરંતિ, જેને ઈચ્છા રાખતા લોકો બ્રહ્મમાં ચર્યા કરે છે, હું બ્રહ્મ છું હું બ્રહ્મ છું, એવી વ્યક્તિઓ જેને પામે છે એવી એક આ જગ્યા છે જેને અક્ષર કહેવામાં આવે છે. એ જગ્યા એટલે અક્ષરધામ, જ્યાં પૂર્ણ પુરુષોત્તમ નારાયણ રહેતા હોય એને અક્ષરધામ કહેવામાં આવે છે. પ્રમુખ સ્વામી મહારાજમાં પૂર્ણ પુરુષોત્તમ નારાયણ રહે છે એટલે પ્રમુખ સ્વામી મહારાજ અક્ષરધામ, હરતું ફરતું અક્ષરધામ. શ્રી કૃષ્ણ ભગવાને અક્ષરની વાત કરી અને પછી તો એટલી સરસ વાતો છે. 15મા અધ્યાયમાં જઈને આ જે અક્ષર જે બ્રહ્મ શબ્દની જગ્યાએ આવ્યું છે
એ અક્ષર પુરુષોત્તમ નથી એમ શ્રી કૃષ્ણ ભગવાન પોતે કહે છે. હમણાં એ શ્લોક તમને કહું છું, એની પહેલા હું એક વાત કરી દઉં. શ્રીમદ ભગવદ્ ગીતાનો બ્રહ્મ શબ્દ પરબ્રહ્મનો વાચક નથી. શ્રીમદ ભગવદ્ ગીતાનો અક્ષર શબ્દ પુરુષોત્તમનો વાચક નથી. એ બ્રહ્મ અને પરબ્રહ્મ જુદા છે, અક્ષર અને પુરુષોત્તમ જુદા છે એમ શ્રીમદ ભગવદ્ ગીતા કહે છે. 15મા અધ્યાયમાં શ્રીકૃષ્ણ ભગવાન અર્જુનને કહે છે, દ્વાવિમૌ પુરુષૌ લોકે ક્ષરશ્ચાક્ષર એવ ચ ક્ષર સર્વાણી ભૂતાની કૂઠસ્થોક્ષર ઉચ્યતે. બે પ્રકારના ચૈતન્યો આ દુનિયામાં જોવા મળે છે, દ્વાવિમૌ પુરુષૌ લોકે, ક્ષર અને અક્ષર બે કેટેગરી કરે છે. ક્ષર એટલે કોણ? ક્ષર સર્વાણી ભૂતાની, જીવ પ્રાણી માત્ર એ ક્ષર. કૂટસ્થ અક્ષર ઉચ્યતે, અને એક કૂટસ્થ નિર્વિકારી જેને કોઈ દુનિયાની અસર થતી નથી એને અક્ષર કહેવામાં આવે છે. જીવ પ્રાણી માત્ર એટલે આપણે બધા, આપણે ગૌરવ લેવા જેવી વાત છે કે આપણી વાત ગીતામાં થઈ છે એમ કહેવાનું, મારી વાત ગીતામાં થઈ છે. એટલે તારી વાત ગીતામાં કહે છે ને 15મા અધ્યાયના 16મા શ્લોકમાં છે કે કેવી રીતે યાદ કર્યો? ક્ષર સર્વાણી ભૂતાની, જીવ પ્રાણી માત્ર ક્ષર છે એટલે મને ગણી લીધો છે એમાં. બહુવચન છે, ઘણા છે, અક્ષર એનાથી જુદું છે, એક છે, નિર્વિકારી છે. પછીનો શબ્દ બહુ સરસ છે, ઉત્તમ પુરુષસ્તુ અન્ય. અને જે ઉત્તમ પુરુષ, બે ભેગા કરો એટલે પુરુષોત્તમ બને, એ તો અન્ય, એ તો આ બે થી જુદો છે. ક્ષર અને અક્ષર બંનેથી જુદું જે તત્વ છે એ પુરુષોત્તમ છે. યસ્માત ક્ષરમતી તો હમ અક્ષરાદપી ચ ઉત્તમ અતોસ્મી લોકે વેદે ચ પ્રથિત પુરુષોત્તમ. એને પુરુષોત્તમ એટલે કહેવામાં આવે છે કારણ કે ક્ષર અને અક્ષરથી પર છે. શ્રીમદ ભગવદ્ ગીતા આવી રીતે અક્ષર અને પુરુષોત્તમ શબ્દને સ્પષ્ટ કરતા 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 આગળ જાય છે. અર્જુનને આ બધી વાત સંભળાવવામાં આવે છે, દુઃખની દવા તરીકે યુદ્ધના મેદાનમાં અક્ષર પુરુષોત્તમ સિદ્ધાંત આવ્યો. અને છેલ્લે કૃષ્ણ ભગવાનને લાગ્યું કે હવે આ પ્રવચન લાંબુ કરવા જેવું નથી, સમય બહુ ગયો છે, આપણે એવું જ છે બરાબર. અને કૃષ્ણ ભગવાન એક છેલ્લું શસ્ત્ર વાપરે છે, સર્વધર્માન પરિત્યજ્ય માં એકમ શરણમ વ્રજ અહમ ત્વામ સર્વ પાપેભ્યો મોક્ષયિષ્યામી મા સૂચના. હવે તું તારા મનથી માનેલા બધા ધર્મો મૂકી દે, દોડાયો ના થઈશ. એવું બોલ્યા નથી, હું બોલું છું પણ તમને ખ્યાલ આવે એટલા માટે બોલું છું. ભગવાન કેટલા થોડાક ઓલા થયા છે કે ભાઈ સમય જાય છે, તારું બગડે છે. સર્વધર્માન પરિચય છે, બધું બંધ કર. માં એકમ શરણમ વ્રજ, મારા એકને શરણે આવો. કેમ એવું કેવું પડ્યું શ્રી કૃષ્ણ ભગવાનને મારા એકના શરણે આવો? એટલા માટે કહ્યું, અર્જુન છે ને વચ્ચે વચ્ચે શાસ્ત્રો ટાંકે છે. ફરાણા શાસ્ત્રમાં આમ કીધું છે, આપણે જો યુદ્ધ કરશું ને, કૃષ્ણ ભગવાનને કહે છે, આપણે જો યુદ્ધ કરશું તો આપણે નરકમાં પડશું. આપણે, હા સમજાય તમને? આપણેમાં પોતે તો જાય, કૃષ્ણ ભગવાનને લેતો જાય છે. એટલે તું કોને કહે છે? સલાહ આપવા માંડ્યો, જેની પાસેથી સલાહ લેવાની છે એને સલાહ આપી. એને પ્રજ્ઞાવાદ કહ્યો છે ભગવદ્ ગીતામાં. બહુ જ મિત્રતા છે, ઘનિષ્ઠ મિત્રતા છે. ભગવાન કહી શકે છે એને, હવે તું તારું બધું બંધ કર, હું કહું એમ કર. ભગવદ્ ગીતામાં બે વખત શરણાગતિ છે, એકવાર અર્જુને લીધી છે જ્યાંથી ગીતા શરૂ થઈ છે, અને એકવાર ભગવાને લેવડાવી છે જ્યાં ગીતા પૂરી થઈ છે. મામેકમ શરણ બોલશે, હું તને બધા પાપથી છોડાવી દઈશ, તું ચિંતા ના કરીશ. અને જેવું આ અર્જુને સાંભળ્યું ને, એને થયું કે હવે ભાઈ આ ફિલોસોફીનો ક્લાસ નથી, આ યુદ્ધના મેદાનમાં છીએ. અને અર્જુન કહે છે કે હવે મારો મોહ નષ્ટો મોહ સ્મૃતિર લબ્ધા, મારો મોહ નાશ પામ્યો, મને બધું યાદ આવી ગયો. ભૂલી ગયો હતો ને વચ્ચે, ગાંડિયું મૂકી દીધેલું, યાદ આવી ગયું, ઉપાડવાનું છે. સ્મૃતિર લબ્ધા, પણ એક શબ્દ સરસ છે, તવ પ્રસાદાત મયાચ્યુત, તમારી કૃપાથી આ બધું થયું. જાણે છે હું તો પડ્યો જ તો, તમે મને બેઠો કર્યો. આ પણ વાક્ય વિચારવા જેવું છે. ગુરુ પાસે જઈએ છીએ, ગુરુ શરણાગતિ લેવડાવે છે, આપણા દુઃખ તરી જાય છે, પછી આપણે શું કરીએ? એની જગ્યાને આપણે આપી જગ્યાએ. આ વાક્ય ભૂલાય છે, તમારી કૃપાથી.
લોકો ઘણા શું છે છુટકારો મેળવી લે શાંતિ થી, પછી એમ કે આમ તો મને ખ્યાલ જ હતો આવી રીતે જ કરો, તો મને લાવ છું તમને પૂછી લઈએ એક વાત. એટલે ભલા માણસ બાપાની કૃપાથી છે આ બધું. અર્જુન જુઓ કેટલો કેટલો નિષ્કપટ વ્યક્તિ છે, તમારી કૃપાથી આવું થયું. અને ગતોસ્મી સંદેહ મારો ટળી ગયો છે. અને છેલ્લું વાક્ય સરસ કહે છે, કરિષ્યે વચનમ તમ, હવે આપ જેમ કહેશો એમ હું કરીશ. તમે આપના ઘરે ગીતા હોય ને તો જોજો, હવે આજે જઈને જોજો, ગીતા હોય શોધજો, થોડી વાર શોધતા વાર લાગશે કદાચ, શોધજો તમે પેલા, અને પછી તમને મળી આવશે કે આ ખંખેરશો એટલે બધું ખ્યાલ આવશે કે આ ગીતા છે. એમાં 18મા અધ્યાયના 73મા શ્લોકમાં આ વાક્ય છે છેલ્લું, કરિષ્યે વચનમ. ત્યાં સુધી વચ્ચે શ્રી ભગવાન ઉવાચ, શ્રી અર્જુન ઉવાચ, સંજય ઉવાચ, આવા વાક્યો આવે છે. જેવું આ વાક્ય અર્જુન બોલ્યો કે હવે આપ જેમ કહેશો એમ હું કરીશ, એક પણ વાક્ય શ્રી કૃષ્ણ બોલ્યા નથી. તરત જ સંજય ઉવાચ, સંજય બોલ્યા શું કે પછી તો અર્જુન માની ગયો, આખી કથા પછીની છે. ભગવાન શ્રી કૃષ્ણ સમજી ગયા, એકવાર કોઈ વ્યક્તિ સમજી ગયો હોય તો ફરી ફરી એને સમજાવવો, આ વાક્યની રાહ જોતા હતા. હવે કરવા તૈયાર થયો, કોઈ વ્યક્તિ સમજી ગયો ને તો બહુ સમજાવવું નહીં, આ સમજવા જેવું છે. ઘણા સમજી જાય ને તો ઓલા ચાર વખત કે આમ તો તું સમજી ગયો છું પણ મને એમ થાય છે કે તું પાછું ભૂલી જઈશ, એટલે લાવ હજી હું એક તને એકવાર કહું. પાંચ વાર સાત વાર ઓલા એટલા કંટાળી જાય ને સાંભળવા વાળા. શ્રી કૃષ્ણ ભગવાને ગીતા પૂરી કરી દીધી. ગીતા પૂરી ક્યાં થાય છે? આચરણમાં પૂરી થાય છે, સાંભળવામાં પૂરી થતી. 18 અધ્યાય સુધી અર્જુને સાંભળ્યું અને ભગવાને સરસ વાતો કરી, પણ 73મા શ્લોકમાં બોલ્યો કે હવે હું વર્તીશ, હવે હું કરીશ, અને ભગવાને ગીતા પૂરી કરી. આચરણમાં જ્યારે આવે, સિદ્ધાંતો જ્યારે જીવનમાં ઉતરે છે, ગીતા પૂરી થાય છે. અક્ષરરૂપ થવાની વાત કરી, ભ્રમરૂપ થવાની વાત કરી. અર્જુન સાંભળતો તો પછી થયું કે ના, હવે હું ભ્રમરૂપ થઈશ, તમે કહો છો એમ, હવે હું યુદ્ધ કરીશ, અને ગીતા પૂરી થઈ. મહારાજ સ્વામીને પ્રાર્થના કરીએ કે આ સમગ્ર ગીતાનો જે ઉપદેશ છે એ ઉપદેશ આપણા જીવનમાં ઉતરે. આપણે અર્જુન જેવા છીએ, પ્રમુખ સ્વામી મહારાજ શ્રીકૃષ્ણ જેવા છે. બીજા શબ્દોમાં કહીએ તો એક આદર્શ પણ છે, એક વ્યક્તિ આપણે લઈએ તો બીજા અધ્યાયમાં જેને સ્થિત પ્રજ્ઞ કહ્યો, જેને એશા બ્રાહ્મી સ્થિતિ કહી, એ પ્રમુખ સ્વામી મહારાજ છે. ત્રીજા અધ્યાયમાં જેને કર્મયોગી કહ્યા એ પ્રમુખ સ્વામી મહારાજ છે. ચોથા અધ્યાયની અંદર તમે જાઓ તો બહુ સરસ અવતાર યોગનું નિરૂપણ છે, એમાં જ્ઞાની અને તત્વદર્શી એવા શબ્દો છે. તદ્વિધિ પ્રણિપાતે ન પરિપ્રશ્ને ન સેવયા ઉપદેક્ષ્યંતિ તે જ્ઞાનમ જ્ઞાનીનો તત્વદર્શીના. ચોથા અધ્યાયનો 34મો શ્લોક એ જ્ઞાની અને તત્વદર્શી છે, એટલે પ્રમુખ સ્વામી મહારાજ. પાંચમા અધ્યાયમાં એમને જીવન મુક્ત કહ્યા છે. છઠ્ઠા અધ્યાયનો જે યોગી એ આપણા માટે પ્રમુખ સ્વામી મહારાજ છે. સાતમો અધ્યાય જેનું નામ છે જ્ઞાન યોગ, એવા જ્ઞાની પ્રમુખ સ્વામી મહારાજ છે. આઠમો અધ્યાય તો પોતે જ અક્ષર બ્રહ્મ યોગ છે, બાપા પોતે જ અક્ષર બ્રહ્મ છે. નવમો અને 10મો અધ્યાય વિભૂતિ, એટલે ભગવાનનો જેમાં વાસ હોય, પ્રમુખ સ્વામી મહારાજનો ભગવાનનો વાસ છે એ વિભૂતિ જેવા છે. 11મો અધ્યાય ચમત્કાર, ઐશ્વર્ય, વિરાટ સ્વરૂપ બતાવે છે. જુઓ પ્રમુખ સ્વામી મહારાજનું વિરાટ સ્વરૂપ નવખંડ ધરતીની અંદર. હમણાં 1000નો આંકડો વધશે આપણા મંદિરો બીએપીએસના. થોડા સમયમાં આપણા સંતો 1000નો આંકડો વધશે, લાખો હરિભક્તો, વિરાટ સ્વરૂપ. 11મો અધ્યાય. 12મો અધ્યાય ભક્તિયોગ નામ છે. સમે ભક્ત પ્રિય, આવો ભક્ત મને પ્રિય છે, પ્રમુખ સ્વામી મહારાજ ઉત્તમ ભક્ત ભગવાનના. 13મો અધ્યાય ક્ષેત્ર, ક્ષેત્રજ્ઞ યોગ, અનંત કોટી બ્રહ્માંડ એ ક્ષેત્ર, એના ક્ષેત્રજ્ઞ પરમાત્મા, એના ધારક જે હોય એની પણ વિશેષતા 13મા અધ્યાયમાં કહી. 14મો અધ્યાયનું નામ જ છે ગુણાતીત યોગ, સત્વગુણ રજોગુણ તમોગુણ. આ ત્રણ ગુણથી જે પર હોય એને ગુણાતીત કહેવાય. બાપા 14મા અધ્યાયનું મૂર્તિમાન દાખલો. 15મો અધ્યાય હમણાં મેં કહ્યું પુરુષોત્તમ યોગ, પૂર્ણ પુરુષોત્તમ નારાયણના ધારક, ક્ષરક્ષરથી પર, અક્ષરની અંદર પુરુષોત્તમ રે. આખી ગીતા તમે જુઓ, 16મો અધ્યાય ત્રણ પ્રકારની શ્રદ્ધા. આપણે શ્રદ્ધાવાન થઈએ તો આ બધી જ વાત આપણને સમજાય. 17મા અધ્યાયની અંદર ત્રણ પ્રકારના કર્મ કરે અને પછી ગુણાતીત કર્મ કરે, એ કર્મો બાપાના જીવનમાં આપણને જોવા મળે છે. 18મા અધ્યાયના એક શ્લોકમાં કહીએ, 54મો શ્લોક, બ્રહ્મભૂતઃ, એક શબ્દમાં આખી ગીતા આવે છે. બ્રહ્મરૂપ થાવ, બ્રહ્મરૂપ થવા માટે પ્રગટ બ્રહ્મ પાસે જાઓ, એની શરણાગતિ લો,
અને બ્રહ્મમાં ચર્યા કરો, અહમ બ્રહ્મ, હું બ્રહ્મ છું, સત્પુરુષ મારો આત્મા છે. મહારાજ મધ્ય 31 માં એમ કે મનન દ્વારા બ્રહ્મનો સંગ કરે તે બ્રહ્મના ગુણ જીવને વિશે પણ. આ બધી ગીતાની વાતો ટૂંકમાં આપણે કરી. આપણા માટે શ્રીમદ ભગવદ ગીતાનું મૂર્તિમાન સ્વરૂપ જો હોય એ પ્રમુખ સ્વામી મહારાજ છે. આપણે અર્જુન છીએ અને પ્રમુખ સ્વામી મહારાજ શ્રી કૃષ્ણ છે. વાંધો નહીં, હવે આપણે રડીએ ને તો આપણે શું વિચાર કરવાનો? આપણે અર્જુન જેવા છીએ, અર્જુન એવોર્ડ આપવામાં આવે છે ને ભારતમાં. રડીએ ત્યારે એવો વિચાર કરો કે અર્જુન જેવા છીએ, પાછા પડીએ અર્જુન જેવા છીએ, અને આપણા રથની અંદર શ્રીકૃષ્ણ પ્રત્યક્ષ હોવા જોઈએ. આ ગીતાનો જે સંદેશ છે બાપા આપણને મળ્યા છે, મહારાજ સ્વામીને પ્રાર્થના કરીએ જે કઈ વાતો થઈ છે આપણા સૌના જીવમાં. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય.